નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી આપણે આપણા ઝૂમના મંચ ઉપર ભેગા થયા છીએ. હું ચિરાગ ઠક્કર, ગુજરાતી લિટરેચર સોસાયટી, ભગત ચેરિટેબલ ટ્રસ્ટ અને ટવકા ફાઉન્ડેશન તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા આપણા જે બધા પ્રોગ્રામ હોય છે એ બધા જ પ્રોગ્રામ આપણે ફેસબુક પર લાઈવ રાખીએ છીએ અને વીકની અંદર આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ છે એની ઉપર પણ આપણે મૂકીએ છીએ. એની વિગતવાર માહિતી આપણે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દઈએ છીએ અને એના જે બધા જ પ્રોગ્રામ જે હોય છે એની ઇન્ફોર્મેશન પણ આપણે મૂકીએ છીએ. મિત્રો, આપણે ફરીને રિક્વેસ્ટ કરતા રહીએ છીએ કે આપણે આ બધા જે પ્રોગ્રામ કરીએ છીએ એનો ખાસ હેતુ એ છે કે આપણે બધાની જોડે સાથે રહીએ, તમને બધાને આનંદ થાય અને અમે આપની જોડે સંકળાયેલા રહીએ. અને બીજો એક ઉદ્દેશ એ પણ છે કે આપણા જે કલાકારો, આપણા જે ભાઈઓ બહેનો જે ઇન્ડિયામાં છે, પરદેશમાં, અહીંયા પણ છે, જેમને આર્થિક રીતે પણ આપણે મદદ કરી શકીએ આવા ગ્લોબલ પેન્ડેમિકમાં, તો ફરીથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જો આપ સૌ અમને હેલ્પ કરશો, મદદ કરશો, તો અમે બધાને મદદ કરી શકીશું. કારણ કે આપને ખબર છે કે ફાઇનાન્શિયલ વગર કશું થવાનું છે નહીં, તો રિક્વેસ્ટ કરીએ છીએ કે જો આપ અમને મદદ કરો તો અમે આપના થકી એમને બધાને મદદ કરી શકીએ. વધારે ટાઈમ નહીં લેતા હું નિમેશભાઈને આપું છું. તો નિમેશભાઈ, આપ આગળનો આપણો જે પ્રોગ્રામ છે એનો વિસ્તરણથી વાત કરો. નિમેશભાઈ સેવક. નમસ્તે મિત્રો, ફરી એકવાર ચિરાગે જેમ કહ્યું એ પ્રમાણે અમારા પખવાડી કાર્યક્રમની શૃંખલામાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જે મહેમાન જોડાયા છે ડોક્ટર ભદ્રાયુભાઈ વચ્છરાજાની, આમ તો એ રાજકોટના છે પણ આજે જોડાયા છે ભાવનગરથી. મોરારી બાપુ, પૂજ્ય શ્રી મોરારી બાપુ, જેમને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે છે, અને આપણા જાણીતા લેખક અને ચિંતક શ્રી ગુણવંતભાઈ શાહ, જેમને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહીને સન્માને છે, તે છે ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજાની. બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી તેઓ શિક્ષણની કેડી તરફ વળ્યા હતા. બેંક છોડી પછી પ્રાથમિક શિક્ષક થયા, પછી માધ્યમિક શિક્ષક પણ, અને છેલ્લે 36 વર્ષથી તેઓ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રના કામ કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ થયા છે. એટલે સમજો ને કે કેજી થી લઈને પીજી સુધી ભદ્રાયુભાઈની આ શિક્ષણ યાત્રા ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે. તેઓ પોતે જીવ વિજ્ઞાનના સ્નાતક, શિક્ષણ શાસ્ત્રના અનુસ્નાતક અને જાતીય શિક્ષણના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ પીએચડીના માર્ગદર્શક પણ છે અને તેમના હાથ નીચે 12 વિદ્યાર્થીઓએ પીએચડી પ્રાપ્ત કરી છે. મેં આગળ કહ્યું એમ ભદ્રાયુભાઈએ 3 વર્ષ પ્રાથમિક શિક્ષક તરીકે, 9 વર્ષ માધ્યમિક શિક્ષક તરીકે અને 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે જોબ કરી. 12 વર્ષ તેઓ યુજીસી ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ડાયરેક્ટર પણ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળેલો એમણે, અને ત્યારે પુષ્કળ રિફોર્મ એક્ઝામિનેશનમાં અને કોર્સ વાઇઝ કરેલા, જેનું ખૂબ જ દેશવ્યાપી નોંધ લેવાયેલી હતી. હાલમાં તેઓ અદાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન એડવાઇઝર તરીકે સેવાઓ આપી રહ્યા છે. એ પોતે એક ઉત્તમ વક્તા તો છે જ, જે તમે આજે સૌ જાણશો, પણ સાથે સાથે ખૂબ જ રસાળ અને પ્રભાવક શૈલીથી વાત કરનારા લેખક પણ છે. તેમના 35થી વધારે પુસ્તકો પ્રકાશિત થયેલા છે. તેમનું પુસ્તક હૈયું મસ્તક અને હાથ 2010નું અને માનવ વર્તનના ઘડવૈયાઓ વિશેનું તેમનું પુસ્તક નાની પાટીમાં શિલાલેખ, એ બંને બેસ્ટ સેલર રહ્યા છે.
મુઠ્ઠી ઊંચેરા માન 100 માનવ રત્નો 2015 નું એક માઇલસ્ટોન પુસ્તક બની ગયું છે. ગુજરાતી પ્રકાશનની દુનિયામાં આ પહેલો ગ્રંથ છે જે બે ધુરંધર પ્રકાશકોએ સાથે મળીને પ્રકાશિત કરેલ છે. તેઓને પૂજ્ય મોટા રિસર્ચ એવોર્ડ પણ મળેલો છે. તેઓ ગુજરાતી ન્યૂઝપેપરો દિવ્ય ભાસ્કર, ફૂલછાપ અને કચ્છ મિત્રના ખ્યાતનામ કટાર લેખક પણ છે. પુષ્કળ વાંચવું, અમાપ વિહરવું અને ભરપૂર જીવવું એ એમનો નિજાનંદ છે. તો આવા નિજાનંદ એક મસ્ત હરફનમોલા કલાકાર આપણને આજે મળ્યા છે, જે આપણને એક અલગ જ વિચારમાં આજે આપણને લઈ જશે. આવો આપણે ભદ્રાભાઈનું સ્વાગત કરીએ અને આગળના મંચનો હવાલો ભદ્રાભાઈને સોંપું છું. ભદ્રાભાઈ, ઓવર ટુ યુ સર. નમસ્કાર સૌ મિત્રોને. ભારત ગુજરાતથી સુપ્રભાતમ, કારણ કે અત્યારના મારી ઘડિયાળમાં 6:40 સવારની થઈ છે. આપ સૌને નિહાળીને હું આનંદ અનુભવું છું. મોરબી શ્રી રામભાઈ સામે છે એટલે એમને ઘરે બેઠા જેટલું અનુભવ અત્યારે થઈ રહ્યો છે. હું આજના આ ઉપક્રમ માટે ગુજરાતી લિટરરી સોસાયટીના શ્રી ચિરાગભાઈ ઠક્કર, ભગત ચેરિટેબલ ફાઉન્ડેશનના શ્રી રાજેશભાઈ ભગત, ટૌકો ફાઉન્ડેશનના જયશ્રીબેન ભક્તા અને હેતલ જાગીરદાર તથા અમારા બધાની વચ્ચે સેતુબંધ બનનારા નિમિષભાઈ સેવક પ્રત્યે મારો અહોભાવ વ્યક્ત કરું અને હું મારી વાત શરૂ કરું. બહુ સુંદર મજાનો વિષય મને મળ્યો છે એટલે હું એમ માનું છું કે આપણને શું મળે છે એના ઉપરથી આપણું નસીબ નક્કી થતું હોય છે. કારણ કે જે કાંઈ મળે છે એની પાછળ મુખ્યત્વે તો કોઈ પરમ તત્વનો હાથ છે. આ વિષય આપ સૌએ આપ્યો હશે એ તો સાચી વાત, પણ આપના ચિત્તની અંદર આ વિષયને લઈ આવવાનું કામ એ પરમ તત્વએ કર્યું છે એટલે હું એમનો પહેલા આભાર અને અહોભાવ વ્યક્ત કરું. અને આજે સંસ્કારી નગરી ભાવનગરથી હું આપની સાથે જોડાઈ રહ્યો છું એ પણ એક કાળક્રમની સુંદર ઘટના છે. હું રાજકોટનો નિવાસી છું પણ ભાવનગરમાં આજે જ અત્યારના 3 કલાક પછી એક કાર્યક્રમમાં મારે વક્તવ્ય હોવાથી હું અત્યારે ભાવનગર બેઠો છું. અને આ ભાવનગર એ એવી સંસ્કારી નગરી છે કે ત્યાંથી કોઈ વાત કરવી અને એ પણ વિદેશ સાથે જોડાઈને વાત કરવી એને હું મારું અહોભાગ્ય સમજું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હું મારા વિષય ઉપર આવું છું. એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ. પોંડિચેરીના શ્રી માતાજી એવું કહે છે કે તમે તો એક સમયપત્રકનો ભાગ છો. એ સમયપત્રક ક્યાંક ઉપર ઘડાયું છે અને તમારે એ સમયપત્રક પ્રમાણે ચાલવાનું છે. તકલીફ એટલી છે આપણી નજરે કે આ સમયપત્રક આપણને જાણ કરવામાં આવતું નથી. પણ એ ઘડનાર માટે આનંદનો વિષય એ છે કે એ સમયપત્રક બરાબર ચાલ્યા કરે છે. અને એના ભાગરૂપે હું રાજકોટથી ભાવનગર દોડ્યો અને ભાવનગરથી આપ સુધી જોડાયો. એ એક ટાઈમ ટેબલ, એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, એ વાક્યને જાણે ટેકો કરવા માટે હોય એવું મને લાગ્યું છે. મારો જે વિષય છે સંભવામી યુગે યુગે, એના માટેની આ પહેલી વાત એ મારો પહેલો આધાર છે. કદાચ હું માની શકું કે હું રાજકોટમાં પ્રેમ મંદિર નામના મારા સુંદર મજાના ઘરમાંથી આજે આપની સાથે જોડાયો હોત, પણ મારા માટે આજનો ઈશ્વર અવતાર એ ભાવનગરમાં હતો અને એટલા માટે હું નેટ દ્વારા, આ સુંદર મજાના એક સ્ક્રીન દ્વારા આપની સાથે અત્યારના વાત કરી રહ્યો છું એટલે મારો ઈશ્વર અત્યારે અહીંયા પ્રગટ્યો છે. આ સ્વીકાર હું એટલા માટે કરું છું કે જ્યારે જ્યાં છો ત્યારે ત્યાં જે છે એને તમે જો સ્વીકારીને એમ કહો કે આ ઈશ્વરનું કોઈ પ્રદાન છે તો જ તમે એમ બોલી શકો
સંભવામી યુગે યુગે. મને ક્યારે એવું લાગ્યું નથી કે ઈશ્વર એક વખત જન્મી ગયા પછી ફરીવાર જન્મ લે છે અથવા લેવાના છે. આમ મને એવું પણ લાગ્યું છે કે આ ઈશ્વરે આપેલું, ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું એક આશ્વાસન છે. ઇટ્સ અ ગુડ કોન્સોલેશન ટુ અસ. આપણે ઘણીવાર નાના બાળકને અંધકારની અંદર મોકલતા હોઈએ તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે તું જા, હું પાછળ આવું છું. ખરેખર આપણે જતા નથી હોતા, પણ હું પાછળ આવું છું એ જે એક સધિયારો છે, એ એક ભરોસો છે, એને આધારે પેલું બાળક અંધકાર પસાર કરીને પ્રકાશમાં પ્રવેશી જાય છે. કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આવી જ રીતે એક સધિયારો આપવા કહ્યું છે કે તું ચિંતા નહીં કર, હું યુગે યુગે આવવાનો છું. મારે એ વાત કહેવાની આવશ્યકતા નથી, પણ એ ઉલ્લેખ એટલા માટે મારે કરવો છે કે હકીકતમાં આપણે લોકો ભગવદ્ ગીતા થી પરિચિત હોવા છતાં એ જાણી લેવું જોઈએ કે આખા બે શ્લોકનો એક છેડો છે એ સંભવામી યુગે યુગે છે. એની આગળ ઘણી બધી શરતો મૂકેલી છે. આપણે એટલા બધા આશાવાન લોકો છીએ, અથવા તો એમ કહીએ કે શ્રદ્ધાવાન છીએ, કે આપણે છેલ્લું વાક્ય જ વાંચીએ છીએ અને આપણને ચોક્કસ ખાતરી છે કે એ આવશે અને આપણને તારશે. ભગવદ્ ગીતા એ હકીકતમાં એક એવા પ્રકારનો ગ્રંથ છે. હું આપ સૌને એટલું સ્પષ્ટપણે કહું, કદાચ એ હાઇપોથેટિકલ વિધાન લાગે તો પણ, કે વિશ્વ માટે જો ભારતને અધ્ધર લાવવાનું કોઈ કામ કરી શકે, સદ્ધર બનાવવાનું કામ કોઈ કરી શકે, તો બે જ શબ્દો કરી શકે. એક શબ્દનું નામ ગીતા છે અને બીજા શબ્દનું નામ ગાંધી છે. આ મારી અપાર શ્રદ્ધા સાથેની માન્યતા છે. હું માનું છું કે નવી પેઢી સુધી આ બે વસ્તુ આપણે પહોંચાડવી જોઈએ, એક ગીતા અને બીજા ગાંધી. ગાંધી એટલા માટે કે ગીતાનો એક ભાગ છે. ભગવદ્ ગીતાને કેમ જીવી શકાય એ જો કોઈને કહેવું હોય તો ગાંધીજીના જીવનના પ્રસંગો લઈને તમે કહી શકો. માટે આ ભગવદ્ ગીતા હકીકતની અંદર 2500 વર્ષો પહેલા લખાયેલી એક સંસ્કૃત કવિતા છે કે જેનું સાહિત્યિક શીર્ષક એવું અપાયું, ધ સોંગ ઓફ ધ લોર્ડ, એટલે કે ઈશ્વરનું ગીત. અને આ ઈશ્વરનું ગીત આપણે લોકોએ સંકુચિત થઈને એમ કહ્યું કે હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે, અથવા ગીતા સામે કેટલાક પ્રશ્નાર્થો પણ આપણે ત્યાં ઊભા થઈ રહ્યા છે. ફોરગેટ અબાઉટ ઇટ. મહાભારત નામનો એક ભારતીય મહાકાવ્યનો એક નાનકડો અંશ એ ભગવદ્ ગીતા છે. નાનકડો એટલા માટે કે એમના શ્લોકોની સંખ્યા જો આપણે સરખાવીએ તો આપણે ખરેખર લાગે કે બહુ નાનો અંશ છે. એ અંશમાં એલા બે શ્લોકો અને એ બે શ્લોકમાંથી ત્રણ શબ્દો, એટલે સંભવામી યુગે યુગે. મને ને તમને ખ્યાલ છે કે કૃષ્ણ અને અર્જુન નામના બે મિત્રો વચ્ચેનો આ વાર્તાલાપ છે. આ વાર્તાલાપ સાવ દોસ્તાર સાથે કરતો હોય એવો છે. સારી સાચી અને આનંદમય રીતે જીવન જીવવું હોય તો કેમ જીવવું, એના ડાપણનો ગ્રંથ કોઈ હોય તો એ ગીતા છે. આપણને ખ્યાલ છે કે મહાભારતમાં 18 પર્વ છે, ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. મહાભારતની જેમ ભગવદ્ ગીતા પણ બે પંક્તિના કપલેટ્સ, કે જેને આપણે શ્લોક કહીએ, એનાથી રચાયેલ છે. મહાભારતમાં 1,00,000થી વધુ શ્લોક છે અને એમાંથી 700 શ્લોક, ઓનલી 700, એને ગીતા કહેવામાં આવે છે. મહાભારતના 6ઠા પર્વમાં ગીતાનો ઉદ્ગાર થયો છે. આજના યુવાનોને થોડી મુશ્કેલી થાય અથવા પ્રશ્નાર્થ થાય એવી વાત ઘણી છે. શાસ્ત્રો વાંચવાથી પ્રશ્નો ઉકલે છે એ સદંતર સાચું વાક્ય નથી. જો પૂર્ણ સમજ સાથે શાસ્ત્રો ન વાંચ્યા ન હોય તો પ્રશ્નો અનેક જન્મે છે. કારણ કે હું આજે જીવું છું
અને મારા પછીની પેઢી આજે જીવે છે એની વચ્ચે એટલો બધો ગેપ છે કે મને શાસ્ત્ર સમજાય છે એ પ્રમાણેનું જ શાસ્ત્ર મારા પછીની પેઢીને નહીં સમજાય. ગણેશનો જન્મ થવો એ આજની પેઢી માટે મોટામાં મોટો પ્રશ્નાર્થ છે. જે એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ છે એને તો બહુ વિરોધ છે. કેટલાક લોકોને સીતાનો અગ્નિ પરીક્ષા લેવી એ બહુ મોટો દ્રોહ લાગે છે. આવા ઘણા બધા પ્રશ્નો છે, એમાં હું અત્યારે પડતો નથી. પણ જ્યાં સુધી ગીતાને સંબંધ છે ત્યાં સુધી એક મહત્વનો પ્રશ્ન એ છે કે તમે કલ્પના કરો કે યુદ્ધની શરૂઆત થઈ રહી છે, બે સામસામે સેનાઓ ગોઠવાઈ ગઈ છે અને એ સમયે જે મુખ્ય મહારથી છે એ મહારથી પાણીમાં બેસી જાય અથવા એ હા મારી જાય અને એ પોતાના સારથીને એમ કહે કે તમે ચાલો રથ વચ્ચે લઈ લો, મારે જોવું છે કે સામે કોણ છે. અને સામેના લોકોને જોઈને મામકાહ પાંડવાસ ચૈવ કહીને એ પોતાના હથિયાર હેઠા મૂકે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે કહે એને ભગવદ્ ગીતા કહેવાય છે. યુવાનોને પ્રશ્ન એ છે કે યુદ્ધ શરૂ થવાનું હોય ત્યારે કોઈ 700 શ્લોક બોલે અને એ કોઈ સાંભળે ત્યારે બે સેનાઓ શું કરતી હશે? પણ આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કેટલીક બાબતોને ચમત્કારિક ગણવી કે દિવ્ય ગણવી એ આપણી સમજ ઉપર આધાર છે. યુદ્ધના મેદાનમાં કહેવાયેલી આ વાત યુદ્ધની વાત નથી કરતી. ભગવદ્ ગીતા યુદ્ધના મેદાનમાં કહેવાયેલ જીવનની વાત કરે છે અને એ ભગવદ્ ગીતાના 4 અધ્યાયના 7 અને 8 શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ આગળનો ભાગ એટલા માટે જાણવો પડે, એના પછી આપણે આવીએ છીએ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એને ખૂબ મોટી શરતો રાખી છે. પણ આપણે સામાન્ય રીતે આપણો અનુભવ એવો છે કે કોઈ લોનના ફોર્મમાં કે કોઈ પણ એપ્લિકેશનમાં ઝીણા અક્ષરે લખેલી શરતો આપણે વાંચવા ટેવાયેલા નથી, આપણે નીચે સહી કરી નાખવા ટેવાયેલા છીએ. એમ આપણે લોકોએ સંભવામિ યુગે યુગે નીચે સહી કરી નાખી છે. ભગવદ્ ગીતા એ જીવનના સાર અને સત્ય આ બરાબર સમજીએ. આપણે લિટરરી સોસાયટીમાં હું વાત કરી રહ્યો છું એટલે થોડી ઊંડાણથી વાત કરવાનો છું. જીવનનો સાર છે અને જીવનનો સત્ય છે, આ બંને વચ્ચે જો સેતુબંધ બાંધી આપવાનું કોઈ કામ કરતું હોય તો એ ભગવદ્ ગીતા કરે છે. નિરાશાના ગાઢ વાદળો છવાઈ ગયા હોય, ચારે તરફ તમને અંધકાર અંધકાર લાગતો હોય અને ત્યારે જ્ઞાનની એક નાનકડી ટોર્ચ કોઈ પ્રગટાવી શકે તો એ ભગવદ્ ગીતા કરી શકે છે. મેં કહ્યું એમ પ્રમાણે આ 4 અધ્યાયના શ્લોકમાં આવું કહેવામાં આવ્યું છે, હું અવતાર લઉં છું. આપણે જરા શબ્દ સહ એનું બરાબર અર્થઘટન સમજીશું. હું પ્રગટ થાઉં છું, પોતા હું થાઉં છું, થઈશ નહીં, અહીંયા બરાબર ભેદ સમજીએ. હું અવતાર લઉં છું, હું પ્રગટ થાઉં છું જ્યારે જ્યારે ધર્મની ગ્લાની અથવા તો હાનિ થાય છે. અહીંયા પ્રશ્ન એ છે કે ધર્મ કોને કહેવો, અને ધર્મ સમજીએ તો ધર્મની હાનિ એ આપણે સમજવું પડે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે, હાનિ થાય છે, અને જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું સાકાર રૂપમાં લોકોની સન્મુખ પ્રગટ થાઉં છું. સાકાર રૂપમાં જ્યારે જ્યારે સજ્જન, સત્જન શબ્દ પ્રયોગ છે, સત્જન સાચા માણસો, સત અને રૂત એવા શબ્દો છે, એમાં ઊંડા નથી ઉતરતા. પણ જ્યારે જ્યારે સત્જનને કોઈ મુશ્કેલી પડે છે ત્યારે એની રક્ષા કરવાની હોય છે, જ્યારે જ્યારે
આ સતજનને પરેશાન કરનાર દુષ્ટ લોકોનો પ્રભાવ વધે છે ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું. થઈશ એવું ક્યાંય કહ્યું નથી. ધર્મને સ્થાપના કરવાની હશે ત્યારે ત્યારે, એટલે કે યુગે યુગે હું ચોક્કસ પ્રગટ થાઉં છું. આ મૂળ અર્થ આપણે બરાબર સમજ્યા છીએ. સાધુ પુરુષોના ઉદ્ધાર માટે, પરિત્રાણાય સાધુના, વિનાશાય ચ દુષ્કૃતા. સાધુ પુરુષો, કોને સાધુ પુરુષ કહેશો? કે બાહ્ય રીતે જેમણે કેટલીક બાબતો અંગીકાર કરી છે અને જેના મૂળ વર્તન વ્યવહારમાં ધર્મ નથી એને સાધુ કહેશું? આપણો અત્યારના વધુ પડતો ઝુકાવ તો બાહ્ય આડંબર જોઈને સાધુ માની લેવાનો છે, તો એમનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન શ્રી કૃષ્ણએ લીધી નથી. ધર્મ સંસ્થાપનાર થયા, આર વી ઓન અ ફિલ્ડ ઓફ રિલિજિયન? આપણે એના ઉપર છીએ ખરા? આ વિચારવા જેવો મુદ્દો છે. મને ને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આ રિલિજિયન એટલે શું? એક સુંદર નાનકડી વાત છે. એક કોઈ શિષ્ય હતો અને એ બહુ જ જ્ઞાનની અપેક્ષાવાળો હતો. એને ભારોભાર કશું જાણ્યા કરવું હતું. એમાં એને ધર્મ નામનો શબ્દ મળ્યો અને ધર્મ નામના શબ્દ વિશે જાણવા માટે એને કોઈને પૂછ્યું કે આ મને કોણ સમજાવે? તો એને કહ્યું કે અહીંયા એક ગુરુ છે, સાધુ છે, એને જઈને પૂછ, એ તને સમજાવશે. એ તો બહુ ઉતાવળમાં હતો, કારણ કે યુવાન હતો. મેં જે યુવાનની વાત કરી તે, આજના યુવાન પાસે સમય નથી. લાંબુ બોલો તો એ તમને સાંભળવા તૈયાર નથી. એ બુલેટ ફોર્મમાં સમજવા તૈયાર છે, કારણ કે આજે ડ્રાફ્ટ બધા બુલેટ ફોર્મ્સમાં રખાય છે. એટલે એમણે જઈને કહ્યું કે હું પ્રણામ કરું છું ને મને સમજવું છે. તો બોલ બેટા, શું સમજવું છે? તો કે ધર્મ એટલે શું? પેલા સાધુ પુરુષે થોડો વિચાર કર્યો. તો કે વિચાર ન કરો, તમે મને ઝડપથી કહો, કારણ કે મારે ઘણું બધું જાણવું છે અને હું ઉતાવળમાં છું. એને કહ્યું હું તને ધર્મ એટલે શું એ તેને સમજાવું, પણ એમાં તો સમય લાગે. કેટલો સમય લાગે? તો કે 40-50 વર્ષ લાગે. ઓ, 40-50 વર્ષ? આઈ ડોન્ટ હેવ ટાઈમ, મારી પાસે એટલો સમય નથી. પણ કે બેટા, તું એક કામ કર, તારે ઝડપથી સમજવું હોય તો સામે એક બીજા ગુરુ છે, એને જઈને સંપર્ક કર. દોડતો દોડતો ત્યાં પહોંચ્યો, ફરી વાર એ જ પ્રશ્ન પૂછ્યો, મારે સમજવું છે ધર્મ એટલે શું, હું ઉતાવળમાં છું. પેલા એ કહ્યું તું એ રોકાઈ છે, નિવાસ કર, મારી સાથે જીવ, એટલે હું જે કરું છું એમાંથી તને ધર્મની વ્યાખ્યા મળશે. એને કહ્યું મારી પાસે સમય નથી. તો કે જો સમય ન હોય તો ધર્મ નામનો શબ્દ સમજવાનું રહેવા દે. તમે પૂરા ઇન્વોલ્વમેન્ટ, જેના માટે ગુજરાતીમાં આત્મસાત કરો છો, એ આત્મસાત નથી થતા તો તમે ધર્મ સાથે જોડાઈ નથી શકતા. ધર્મને સમજવા માટે 40-50 વર્ષ જો નીકળી જતા હોય એક સાધુ પુરુષ દ્વારા, તો હું ને તમે કલ્પના કરી શકીએ કે એ ધર્મને સમજતા આપણને કેટલી વાર લાગે. અને એ ધર્મ પુરુષો, એની હાનિ થાય. અને દુર્જન, જરા આપણે 2 મિનિટ માટે કલ્પના કરી લઈએ, સજ્જન કોણ? આપણે બધા અહીંયા બેઠા તે બધા, મારા સહિત. વિચારવા જેવું છે. ઈશુએ જે પ્રશ્ન કર્યો હતો એ સાચો હતો. એ જઈને પથ્થર મારે કે જેણે ક્યારેય કોઈ દિવસ પાપ ન કર્યું હોય, આપણે એમાં છીએ? નથી. તો આપણે સજ્જન કહેવાઈએ? ના. તો પછી આપણા માટે કૃષ્ણ આવે એવી અપેક્ષા નામની દોણી લઈને ફર્યા કેમ કરીએ છીએ? સંભવામી યુગે યુગે એવી અપેક્ષા કેમ રાખીએ છીએ? આ વાત જેટલી આપણે સ્પષ્ટતાથી સમજી લઈશું એટલું આપણને ઝડપથી સમજાતું જશે કે હકીકતમાં આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં ભગવાન નથી, પણ જ્યાં નથી શોધતા ત્યાં કણે કણની અંદર, ક્ષણે ક્ષણની અંદર ભગવાન હાજર છે. મારે આજે આપની સાથે જે વાત કરવી છે એમાં સંભવામી શબ્દ ઉપર 1 મિનિટ લેવી છે. આપને ખ્યાલ છે, આપ સૌ અમેરિકા બેઠા છો, એટલે પ્રોબેબિલિટી નામનો એક સિદ્ધાંત છે, સંભાવનાનો સિદ્ધાંત કહેવાય છે. અને આ સંભાવનાનો સિદ્ધાંત એવું દર્શાવે છે
કે આમ બનશે અથવા આમ બનશે અથવા આમ બનશે એવું એક પક્ષે ન થઈ શકે. પ્રોબેબિલિટીમાં બંને પક્ષની અનુકૂળતાઓ મેચ થાય તો જ સંભાવના શક્ય છે. આ સમજવાની એટલા માટે જરૂર છે કે લેટ અસ બી ક્લિયર, આપણે ખાલી ગાવું નથી સંભવામી યુગે યુગે. આપણે સમજવું છે કે ખરેખર સંભવામી એટલે શું, મારી પણ કેટલીક તત્પરતા હોવી જોઈએ, મારી પણ કેટલીક તૈયારી હોવી જોઈએ, મારે પણ સજ્જન થવા તરફનું પ્રયાણ હોવું જોઈએ, મારે પણ ધર્મને સમજવા માટેની થોડીક ઊંડાણ ભરેલી ચર્ચા હોવી જોઈએ. આ હશે તો સામેથી પ્રોબેબિલિટી તમારી સાથે મળશે. સંભાવના છે, વાદળો ઘેરાણા છે, ગડગડાટ થાય છે, પવન પડી ગયો છે તો વરસાદ આવશે. આ વરસાદમાં જે છેલ્લે તો આવ્યું એ પ્રોબેબિલિટી છે. નાઉ લેટ અસ આસ્ક, આપણે કેટલી પ્રોબેબિલિટી ઊભી કરી છે, કરી રહ્યા છીએ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને આપણી પાસે આવવાની ઈચ્છા થાય. હા, આપણે ભજીએ છીએ, માળા ફેરવીએ છીએ, તિલક ટપકા કરીએ છીએ, સ્તોત્રો બોલીએ છીએ, રોજ 5 પૂજામાં 1 કલાક ગાળીએ છીએ, પછી શું કરીએ છીએ? એ 1 કલાકની ઉપર પાણી ફેરવવા માટે થઈને આપણા બાકીના 23 કલાક જાય છે, અને એ 23 કલાક જાય છે, પરિણામે પેલી પ્રોબેબિલિટી ઓછી થતી જાય છે, સંભાવના ઘટતી જાય છે. આ સંભાવના ઘટવાનું બરાબર યાદ એ રાખવા જેવું છે મિત્રો કે ગીતાના જે કોઈ પ્રસંગોની વાત આવી કે જે કોઈ કહેવામાં આવ્યું એ બધું આપણી સાથે બનતું હોય એવું જ બન્યું છે. એવું માનવાને કારણ નથી કે આવું તો ભગવદ્ ગીતામાં હોય ના. અર્જુન એટલે કોણ? આપણે પોતે. તમે દરેક દ્રશ્યની અંદર જોશો તો અર્જુનને જે વ્યથા થઈ છે, અર્જુનને જે વિષાદ થયો છે, એ વિષાદ આપણે રોજ સવારે નથી બરાબર અનુભવતા. રાત્રે તૈયારી કરીને બેઠા હોઈએ અને સવારના નેટ કનેક્ટ ન થતું હોય અને સામે તમને કોઈ માણસો પોતાના દેખાતા ન હોય ત્યારે તમને પ્રશ્ન નથી થતો કે આ બધા ક્યાં ગયા? અને દેખાય પછી આપણને એમ થાય કે આનો ચહેરો કેમ ઝાંખો દેખાય છે? મામ કહા પાંડવાશ્ચૈવ, એ પ્રશ્ન અર્જુનને થયો તો ત્યારે. આપણો તો રોજ એવો છે. આપણી સાથે જીવનમાં સૌથી વધુ કોઈએ જો ખિલવાડ કર્યો હોય તો આપણે નજીકના લોકોએ કર્યો છે. જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી, જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો પણ અંગત અંગત નામ હતા. ત્યાં કદાચ ત્યારે અર્જુને આ પંક્તિ કહી હશે, આપણા કવિની પંક્તિ કહી હશે, પણ આપણે જે કહીએ છીએ મામ કહા પાંડવાશ્ચૈવ એને કૃષ્ણને કહી નાખ્યું. યાદ રાખવા જેવું છે. અત્યારે જયારે કહેવાનું કહી નથી શકાતું ને ત્યારે અંદર ઘૂંટણ થાય છે, ત્યારે ધીમે ધીમે આપણે અંદર દબાતા જઈએ છીએ. અમારા ગુજરાતી, આપણા ગુજરાતી સાહિત્યના બહુ પ્રખર શિક્ષક એવા એક પ્રોફેસર સપત્નિક આત્મહત્યા 2 દિવસ પહેલા અમદાવાદમાં કરી. ઉંમર લાયક વ્યક્તિ, કેમ કરી? એકબીજાને જે કોઈકને કહેવું હતું તે કહી ન શકાયું, કહી શકાયું હોત તો કદાચ દુર્ઘટના અટકી હોત, પણ પ્રોબેબિલિટી છે. તો અર્જુનને જે થયું કે મામ કહા પાંડવાશ્ચૈવ, એ પ્રશ્ન ખરેખર મને અને તમને અનુભવમાં આવે છે ને ત્યારે ખબર પડે છે, ત્યાં સુધી ખબર પડતી નથી. આપણો નજીકનો કોઈ માણસ બહુ જ કાલાવાલા કરીને આપણી પાસેથી મદદ લઈ જાય અને પછી આપણને ભૂલી જાય ત્યારે આપણને અર્જુન અવસ્થામાં હોઈએ એવું આપણને લાગે છે. ન્યાયાધીશની વાત બહુ જાણીતી છે. અનેકને ફાંસી આપનારો ન્યાયાધીશ છે એ બિંદાસ રીતે ફાંસીની સજા સંભળાવે, પણ એક વખત એનો ખુદનો દીકરો કોઈ મર્ડર કેસની અંદર આરોપી બને છે અને જોગાનુજોગ બને છે એવું કે એ કેસ પોતાને ચલાવવાનો આવે છે. આગળના કેસને ધ્યાનમાં લઈને એ પોતાના દીકરાને પણ ફાંસી આપવી જોઈએ એવું બરાબર મનમાં એને લાગે છે, પણ લાગે છે ત્યાં એને અર્જુન યાદ આવે છે અને એને આત્મજ્ઞાન થવા લાગે છે. અને એ સમયે એની દલીલ શું છે? તો કે આ ફાંસી આપવી એ તો સાચી વાત નથી, એક માણસને સુધરવાની તક આપવી જોઈએ. બસ બરાબર આવી અનુભૂતિ
ભગવાન શ્રી કૃષ્ણ પાસે અર્જુને વ્યક્ત કરી અને વ્યક્ત કરી એમાંથી જે સર્જણ એનું નામ ભગવદ્ ગીતા. એના અધ્યાયમાં એમણે પ્રોમિસ આપ્યું કે તમે જો આમ હશો તો હું આવીશ, મેં પ્રગટ હોતા હું, મેં જન્મ લેતા હું, હું લઉં છું, લઈશ નહીં, પણ ઇફ ઇટ ઇઝ સો ધેન ધીસ ઇઝ ટેક્સ. આવી પ્રોબેબિલિટીની વાત એમણે કરી. આપણે નટશેલમાં કેવું હોય કે ભગવદ્ ગીતા શું, તો કે સ્વ માટેના મોહનું નિરસન કરવું એ પ્રક્રિયાનું નામ ભગવદ્ ગીતા. સ્વ માટેનો મોહ એટલે શું? જે અર્જુનને થયો તે એક બહુ જાણીતો શ્લોક મને અત્યારે યાદ આવે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ. બધા ધર્મો છોડીને તું મારે શરણે આવ. આમાં અહંકાર નથી કૃષ્ણનો, પણ એમ કહેવા માંગે છે બાકીની કચકચ છોડી દે, બાકીની માથાકૂટ છોડી દે અને તું મારે શરણે આવ. એટલે અહીંયા યુવાનને પ્રશ્ન છે કે કૃષ્ણ પોતે કહે કે મારે શરણે આવ, મારે શરણે આવીશ, મારે શરણે આવ, ખુદને શરણે જા. ઓશો તો કહે છે કે આપની અંદર બેઠેલા આત્માને હું વંદન કરું છું. આત્મા ક્યાં છે? ઈશ્વર ક્યાં છે? પ્રભુ ક્યાં છે? મારી અંદર છે. મારી અંદર જેવો છે એવો જ નિમિષભાઈની અંદર છે, એવો જ રાજેશભાઈની અંદર છે, એવો જ રામભાઈની અંદર છે, માટે હું એને વંદન કરું છું. મારે ભગવાનને બહાર ગોતવાની જરૂરિયાત નથી. અને એટલા માટે એ મોહનું નિરસન કરવું, એમાંથી બહાર નીકળવું. તો તમે બરાબર યાદ એ રાખીએ કે તમે મોહનું નિરસન કરવું એટલે શું કરવાનું? ભગવાન ઉપર આધાર રાખી દેવાનો? ના, તમારાથી થાય તેટલા પ્રયત્નો કરવાના. આપણને ખ્યાલ છે, એ પણ આપણને ગીતામાં કહ્યું છે, કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરતો રહે પણ ઈચ્છિત ફળની અપેક્ષા ન રાખતો. ઈચ્છિત ફળ, આ ઈચ્છિત શબ્દ આપણે લોકોએ વચ્ચેથી કાઢી નાખ્યો છે. એટલે ફળની અપેક્ષા ન રાખતો એવું બોલ્યા એટલે આપણને એની સામે વિરોધ થયો છે. સ્વધર્મ એટલે નાનકડી વાત હું જરાક સ્પષ્ટ કરી દઉં. જો ગીતાની અંદર બે મુદ્દા મુખ્ય છે એ સમજવા પડે તો આપણે સંભવામી તરફ પહોંચીએ. પહેલો મુદ્દો એ છે કે સ્વધર્મનું આચરણ કરવું. આપેલો પ્રશ્ન આવ્યો શિષ્યને થયો તો સ્વધર્મ એટલે શું ગણવું, તો જવાબ છે ગીતામાં આપેલો છે. એમને એમ કહ્યું કે તમે જન્મ લહો છો, તમને જ્યારે ઈશ્વર પૃથ્વી ઉપર મોકલે છે ત્યારે તમારી સાથે ત્રણ સંસ્થાઓને જોડે છે. આ જે ત્રણ સંસ્થાઓ તમારી છે એ ત્રણ સંસ્થાઓની સાથે જે કોઈ વ્યવહાર તમે કરો એ વ્યવહારને જો તમે બરાબર ફૂલફિલ કરવાનું કામ કરો, અથવા તો બીજા શબ્દોમાં એમ કહું કે તમે કોઈ પણ સંજોગોમાં એમાં કશી જ બાંધછોડ ન કરો, તો જે થાય છે એનું નામ સ્વધર્મ આચરણ છે. કઈ ત્રણ સંસ્થાઓ? પહેલી સંસ્થા જે શરીર લઈને આપણે જન્મ્યા તે શરીર એક સંસ્થા છે. બીજી સંસ્થા જે શરીર કુટુંબની વચ્ચે આવ્યું, કુટુંબ એટલે મારું કુટુંબ થઈ મામા ફુવા એ નહીં, મારા પડોશી, મારી શેરી, મારી સ્કૂલ, મારા મિત્રો, આ બધું કુટુંબ છે. આ સમજવાની જરૂર છે. અત્યારે જ્યારે રાષ્ટ્રવાદનો નારો લગાવીએ છીએ ત્યારે ગીતા રાષ્ટ્રવાદ નથી કહેતી, રાષ્ટ્રપ્રેમની વાત કરે છે. રાષ્ટ્રપ્રેમ એટલા માટે સાચો કે મને મારું રાષ્ટ્ર વાલું છે એમ તમને તમારું પણ રાષ્ટ્ર વાલું છે એનો હું સ્વીકાર કરું છું. રાષ્ટ્રવાદનો અર્થ એવો છે મારું જ રાષ્ટ્ર વાલું, તમને તમારું વાલું કહેવાની છૂટ નહીં. તો સમાજ, રાષ્ટ્ર એ તમારું કુટુંબ છે, એ બીજી સંસ્થા છે. અને ત્રીજી સંસ્થા, તમે જે સૃષ્ટિમાં જન્મ્યા છો, જે સમષ્ટિમાં જન્મ્યા છો, જે અસ્તિત્વમાં જન્મ્યા છો, ત્યાં વૃક્ષ છે, નદી છે, પર્વતો છે, અનેક વસ્તુઓ છે, સૂર્ય છે, ઉર્જા છે, પવન છે, આ બધી જ વસ્તુઓ જે અસ્તિત્વમાં તમે જુઓ છો, ચારે તરફ પંચ મહાભૂત જે જુઓ છો એના પ્રત્યે પણ તમારી જવાબદારી છે. અને બહુ સુંદર રીતે દર્શાવેલું છે એટલા માટે હું આનો ઉલ્લેખ કરું છું કે આપણે સ્વધર્મ આચરણ કરીશું
તો પેલી શરતો આગળની ફૂલફિલ થવાની છે. યદા યદા હિ ધર્મસ્યની મૂળ શરતો ફૂલફિલ કરવી હોય તો શું કરવાનું? પેલું શરીર, બીજું આપણું કુટુંબ, વિસ્તૃત કુટુંબ, વ્યાપક કુટુંબ, અને ત્રીજું સમષ્ટિ અથવા તો સૃષ્ટિ અથવા તો અસ્તિત્વ. આ ત્રણ સંસ્થા તમે જન્મ્યા ત્યારથી ભેગી આવી છે. ગીતામાં કહ્યું છે કે આ ત્રણ સંસ્થા પ્રત્યે તમારું ઉત્તરદાયિત્વ છે. યુ આર આન્સરેબલ ટુ ધીસ થ્રી. આન્સરેબલ, નોટ ક્વેશ્ચનેબલ. કેમ આમ થયું એમ નહીં, મારે આમ કરવાનું છે. હવે કરવાનું શું? તમારે એટલું જ કરવાનું છે. એના માટે પછી શાસ્ત્રોક્ત વાતો કરી એ જુદી વાત છે. બહુ સીધી જ વાત કરી કે તમે તપ કરો. આપણે ત્યાં ત્રણ શબ્દો બોલાય છે, તપ, દાન અને યજ્ઞ. તો તપ એટલે શું? તપ એટલે બીજું કશું નથી. ઉપવાસ કરીએ ને એકટાણા કરીએ ને ફલાણું રાખીએ, એ બધું ખરેખર તપ નથી. ગીતા એમ કહે છે કે તપ એટલે એ કે શરીર રૂપી સંસ્થામાં જે વિકાર અથવા દોષ તમને દેખાય છે અથવા પેદા થાય છે એની તમે શુદ્ધિ કરો, એ તપ છે. શરીર રૂપી સંસ્થાને જાળવવા માટે જે શુદ્ધિ યજ્ઞ ચલાવો એ તપ છે. આ વિચિત્ર વાત છે, એટલે મેં ખાસ કોટ કરી છે. ગીતા આવું કહે છે કે તમારું તપ એટલે આ. બીજું દાન, આપણે બોલતા આવ્યા છીએ દાન. તો કે સમાજનું તમે ઘણું લઈ રહ્યા છો, કુટુંબમાંથી તમે ઘણું મેળવી રહ્યા છો. કોઈકે તમને બીજું કશું નથી આપ્યું તો ટચલી આંગળીનો ટેકો કર્યો છે. કોઈકે તમને હથેળીમાં ઉંચકી લીધા છે. કોઈકે તમને ફોન ઉપર બે સારા શબ્દો કહ્યા છે. કોઈક તમે બરાબર નિરાશાની ગર્તામાં હતા ત્યારે એને આંગળી ધરી છે અને ઉપર ઉચાળ્યા છે. જિંદગી કે હર કદમ પર ગીરે મગર સીખા કૈસે ગીરતો કો થામ લેતે હૈ. આ શીખ્યા છે આપણે. પડ્યાને કોઈકે આંગળી ધરી, આંગળી ધરીને આપણે ઊભા કર્યા. તો આ સમાજનું ઋણ ચૂકવવા માટે તમે જે કરો એ હકીકતમાં દાન છે. એ તમારે કરવાનું છે. શરીર, મન, ધન થી જે થઈ શકે એ મદદ તમે કરો એ દાન છે. તપ શરીર માટે, દાન સમાજ માટે, અને ત્રીજું યજ્ઞ. યજ્ઞ એટલે હોમાત્મક યજ્ઞ અને શાસ્ત્રોક્ત યજ્ઞ. એ વાત પછી આવે છે, નથી આવતી એમ નહીં કહું, પછી આવે છે. પણ મૂળ કામ તો તમે સૃષ્ટિના ઘસારાને ભરી આપવાનું જેટલું કામ કરો એ યજ્ઞ છે. વરસાદ નથી આવતો એવી ફરિયાદ કરવા કરતા દર વરસાદની મોસમ પહેલા હું 100 વૃક્ષ વાવું અને 500 વૃક્ષ લોકોને વાવવા માટે પ્રેરું તો એ મારો યજ્ઞ છે. એના માટે હોમ હવન કુંડી જરૂરી નથી. આ યજ્ઞ છે, વાપરેલી ચીજ છે. તમે પાણી વાપર્યું, તમે હવા વાપરી, તમે જે કઈ વાપર્યું એને શુદ્ધ કરી આપો એ તમારો યજ્ઞ છે. એને પ્યોરિફાય કરીને પાછી આપો એ તમારો યજ્ઞ છે. અને પ્રત્યક્ષ કંઈક તમે એવું નિર્માણ કરો, તમે ખુદ એવું કશું નિર્માણ કરો. તમને એમ થાય શું નિર્માણ કરીએ, કશું નહીં. હકારાત્મકતાનું નિર્માણ કરો, સકારાત્મકતાનું નિર્માણ કરો, પોઝિટિવિટીની વાત કરો. કોઈની સાથે ઝઘડવા કરતા મૌન રહીને એક સુંદર મજાનો સંદેશો આપો, આ તમારો યજ્ઞ છે. હું ખાસ આ ત્રણ શબ્દોની ચર્ચા એટલા માટે કરવાનું પસંદ કર્યું મેં કે શરીર નામની એક સંસ્થા, કુટુંબ નામની બીજી સંસ્થા, અને સમષ્ટિ સૃષ્ટિ નામની ત્રીજી સંસ્થા, એ ત્રણેય માટે આટલું કરો એ તમારું સ્વધર્મ આચરણ છે. સ્વધર્મ શોધવા નથી જવાનું, યાદ રાખવાનું. સ્વધર્મ તમારે શોધવા જવાની જરૂર નથી. જન્મ્યા એની ભેગા જ તમારી સાથે સ્વધર્મ આવ્યો છે. આપણને ગીતાના એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બહુ સુંદર આટલો જાણીતો શ્લોક છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અહીંયા પણ આપણે સંકુચિત થવાની જરૂર નથી સાહેબ. આ મારો હિન્દુ ધર્મ ને આ મારો ઇસ્લામ ધર્મ ને આ મારો ક્રિશ્ચન ધર્મ, ના, એ ધર્મની વાત નથી. સ્વધર્મે નિધનમ શ્રેય એટલે તમારું છે ને ઓળખો, ઓળખીને એની ભેગા રહો, એનું સંવર્ધન કરો, એને વધુ ને વધુ દેદીપ્યમાન બનાવવા માટે પ્રયાસ કરો, એ સ્વધર્મે નિધનમ.
મરી નથી જવાનું. આપણે રોજ સવારે ઉઠીએ છીએ ને સૂર્યને નમસ્કાર કરીએ છીએ, આદિત્ય નારાયણ દેવને પ્રાર્થના કરીએ છીએ. આ સૂર્ય ન હોય તો આપણે જીવન ન કરી શકીએ, આજનો દિવસ ન વીતે. ખૂબ ગણતો હોવા છતાં એ સૂર્યને સવારના જ નમસ્કાર થાય છે. મધ્યાહ્નને તપતો સૂર્ય હોય ત્યારે એને નમસ્કાર કોઈ કરતું નથી. એ ઉદાહરણ આપ્યું, સૃષ્ટિએ ઉદાહરણ આપ્યું કે ભાઈ વિચાર કરજે, પરધર્મો ભયાવહ, એ જ્યારે અનુકૂળ છે ત્યારે તું એની પ્રાર્થના કર. તને પ્રિય છે એનો અર્થ એવો નહીં કે તમે સૂર્ય ઉપર જઈને વસો. મને સૂર્ય બહુ ગમે છે એટલે હું કાલે સૂર્ય ઉપર વસીશ, તો પરધર્મો ભયાવહ, બીજાનો ધર્મ છે. આ પૃથ્વીથી હું કંટાળી ગયો છું, દેશની અંદર રાજકારણ છે, જો તરફ અત્યારના પ્રશ્નો ને પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તો હું શું કરું? પૃથ્વી છોડી દઉં, ક્યાંક જતો રહું? ના. ત્યારે કહે છે સ્વધર્મો ભયાવહ, સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. તમારો ધર્મ છે, પૃથ્વી ઉપર તમને મોકલ્યા છે, ત્યાં રહેવાનું છે. કલ્પના કરો સાહેબ, માછલીએ પાણીમાં જ રહેવાનું છે, પાણી વગર તો માછલી નહીં રહી શકે. કોઈ આવીને એમ કે દૂધનો કુંડ ભર્યો છે, આ પાણી છોડ અને દૂધના કુંડમાં આવ, અને માછલી વિચારે કે દૂધ મળતું હોય તો પાણીમાં શું કામ રહેવું જોઈએ, નિધન થવાનું છે. આ ગુઢાર્થ મારે અને તમારે એટલા માટે સમજવું પડે કે આપણે જે પરિસ્થિતિનું નિર્માણ કરવું છે, એ પરિસ્થિતિનું નિર્માણ થશે તો આપણને કદાચ ઈશ્વર સંભવામી યુગે યુગનું વચન પાળશે. મિત્રો, ઇકાર્ટ ટોલે નામનો એક બહુ મોટો તત્વચિંતક, બહુ જ પ્રસિદ્ધ વ્યક્તિ, એમણે એક સુંદર મજાની થિયરી આપી, અને એ થિયરી હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ મેક ઇટ એવી થિયરી છે. 90% એન્ડ 10%ની થિયરી છે. એમ કહે છે કે તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે લ્યો છો, હાવ યુ ટેક ઇટ, એના ઉપર હાવ યુ મેક ઇટનો આધાર છે. આ જરા સમજવા જેવી વાત છે. ગીતાને વેસ્ટર્ન થિંકર્સ પણ કેવી રીતે આડકતરો સપોર્ટ કરે છે એની આ વાત કરવા કરતા આપણને સમજવાની મજા આવે, એટલા માટે હું રજૂઆત કરું છું. હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ મેક ઇટ. તમે કોઈ પણ સંદેશાને કેવી રીતે લો છો. બે સ્કૂલ છે, યાદ રાખવાનું. સ્કૂલ ઓફ ફિયર છે અને સ્કૂલ ઓફ લવ છે. તમે કોઈને જઈને કાનમાં એક વાત કરો તો એના પ્રતિભાવના બે માર્ગ તમને જોવા મળે. તમે અત્યારે નિમિષભાઈના કાનમાં જઈને કોઈ વાત કરો તો નિમિષભાઈ સ્વસ્થતાથી એને આવકારી શકે, અને એ જ નિમિષભાઈ સ્વસ્થતાથી આવકારવાને બદલે જેવું કોઈ કાનમાં કે એને શું કહ્યું આવું દેખાડે એટલે સામે ચિંતા ફેલાય, જોનારા બધાને એમ થાય ધેર ઇઝ સમથિંગ સિરિયસ. આ ધેર ઇઝ સમથિંગ સિરિયસ વિલ ડેફિનેટલી ડિસ્ટર્બ યોર એન્વાયરમેન્ટ એન્ડ ધેટ ડિસ્ટર્બન્સ વિલ ક્રિએટ અ બિગ ડિસ્ટર્બન્સ. કોઈ પણ વાતની રજૂઆત હાવ યુ ટેક ઇટ અને હાવ યુ મેક ઇટ ઉપર એમણે તો બહુ વિસ્તૃત રીતે વાત કરી છે. આ વાત કરી એટલું નથી સાહેબ, આપણા શાસ્ત્રોમાં ઉદાહરણો છે. એક નાનકડું હળવું એવું ઉદાહરણ હું અત્યારે કોટ કરું. ત્રણ મહાપુરુષોની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે, જરા સમજવા જેવી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણને સૌને સ્પર્શે એવી છે. એકનાથજી, તુકારામજી અને નરસિંહ મહેતા, આ ત્રણની વાત ભગવદ્ ગીતામાં પૂજ્ય શ્રી ડુંગરે મહારાજે કરી છે. ત્રણેયને પત્ની રિલેટેડ પ્રશ્ન છે, લગભગ આપણા સૌ જેવો નાનકડો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? એકનાથજી છે એને બહુ અનુકૂળ પત્ની મળી છે, બહુ સાનુકૂળ છે, વેરી સપોર્ટિવ, એકદમ હેલ્પિંગ હેન્ડ, તમારે જે કરવું હોય તે કરો, બાકીનું બધું હું સંભાળીશ, આવી પત્ની એને મળી છે. એકનાથજી એમ કહે છે કે હું બહુ સુખી છું, કેમ? ભક્તિ કરી શકું છું. કેમ ભક્તિ કરી શકો છો? તો મારે બીજી કોઈ ચિંતા જ કરવાની નથી, બધું જ કોઈ મારી પત્ની કરે છે, મને પત્ની બહુ સાનુકૂળ છે. સી હાવ યુ મેક ઇટ એન્ડ હાવ યુ ટેક ઇટ. તુકારામજી છે એને પ્રતિકૂળ પત્ની મળી છે, કર્કશા મળી છે, હેરાન કરનારી મળી છે.
એવું પણ નોંધાયું છે ક્યાંક કે તુકારામજીને બે ચાર ધોલધપાટ પણ કરતી એવી પત્ની મળી હતી. પણ તુકારામજી શું હંમેશા કહે છે કે મારે બહુ સારું છે. કેમ બહુ સારું છે? તો કે મને કર્કશ આપત્તિ મળી છે, એકદમ માથાકૂટવાળી મળી છે. પરિણામે હું ઘર તરફ જોતો જ નથી. ઘર તરફ જાઉં તો ક્લેશ કંકાસ થાય, હું તો ભક્તિમાં રત છું. તમે જો એકનાથજીને સાનુકૂળ મળી, તુકારામજીને પ્રતિકૂળ મળી, બંનેનું અર્થઘટન હાવ યુ ટેક ઇટ. અને નરસિંહ મહેતાને તો એમના પત્નીએ વહેલું અવસાન થયું, અરે પત્નીએ નહીં એમના પુત્રનું અવસાન થયું. અને આપણા નરસિંહે ગાયું, ભલું થયું, ભાંગી ઝંઝાળ સુખે ભજીશું શ્રી ગોપાળ. ત્રણેયને પત્નીના અલગ અલગ આયામો છે, છતાં એ સંત કેમ છે, એ સાધુ કેમ છે? આવા સાધુને, આવા સંતને જો તકલીફ પડે તો સંભવામી યુગે યુગે. મને તમને તકલીફ પડે તો અપેક્ષા રાખવા જેવું નહીં, કારણ કે મારી તમારી તકલીફ બહુ નાનકડી હોય. પેમેન્ટ કર્યું હતું એ બાઉન્સ થયું, એવી નાનકડી પ્રક્રિયામાં સંભવામી યુગે યુગે વાળી વાત બનતી નથી. બટ હાવ યુ ટેક ઇટ, ઇફ યુ ટેક ઇટ વેરી પ્રોએક્ટિવલી, હી વિલ ડેફિનેટલી સપોર્ટ પ્રોએક્ટિવલી. આ સંભવામી યુગે યુગેને સમજવા માટે થઈને મેં નાનકડું ઉદાહરણ આપની સમક્ષ રજૂ કર્યું. મિત્રો, આપણે ઘણી વાર એમ કહેતા હોઈએ છીએ કે મૌન રહીએ, એકાંતમાં રહીએ, ધ્યાન કરીએ. આ શબ્દો આજકાલ બહુ પ્રચલિત શબ્દો છે. અલબત્ત એ પ્રેક્ટિસ ઓછી છે, પણ શબ્દો બહુ પ્રચલિત છે. તમે જેને ઘરે ફોન કરો અને ફોન ન રિસીવ કરે તો પછી એ સ્પષ્ટતા એવી કરે, હું એટણે ધ્યાનમાં બેઠો હતો અથવા હું પૂજા કરતો હતો. હકીકતમાં શું કરતા હોય તે તો આપણે બહુ ચર્ચાનો વિષય નથી. પણ આ ધ્યાન ને આ મૌન ને આ એકાંત શું છે? તમારા તરફ, એટલે કે સ્વ તરફ વળવા માટેની એક નાનકડી એક્સરસાઇઝ છે. નાનકડી એક્સરસાઇઝ. તમે આમાંથી પસાર થાઓ છો ત્યારે બહારની દુનિયાથી થોડો સમય માટે અલિપ્ત થાઓ છો, દૂર થાઓ છો. અને બહારની દુનિયાથી જ્યારે તમે અલિપ્ત થાઓ અથવા દૂર થાઓ ત્યારે તમને જે પ્રાપ્ત થાય છે એ શાંતિ પ્રાપ્ત થાય છે. બહારનો ઘોંઘાટ બંધ થયો એટલે અંદર શાંતિ થઈ, અને તમને એમ લાગે છે કે હું ધ્યાનમાં બેઠો એટલે શાંતિ થઈ. કઈ વાંધો નહીં, આપણે તો રોટલાથી કામ છે, ટપાકાથી કામ નથી. પણ હકીકતમાં એકાંત એટલે શું? બહુ જ સુંદર વ્યાખ્યા, ફરી એકવાર કોટ કરું, આચાર્ય વિનોબાજીને, એમણે સુંદર વ્યાખ્યા આપી. એક ઈશ્વરમાં, એક ઈશ્વરમાં સર્વેનો અંત કરવો, એક ઈશ્વરમાં સર્વેનો અંત કરવો એ એકાંત છે. એકાંત એટલે એક રૂમમાં બંધ થઈને બેસી જવું, બધાથી દૂર દૂર વયા જવું અને એક ભાવ ઊભો કરવો કે હું એકાંતનો પ્રિય છું, એ નથી. એક જ ઈશ્વર, એ ઈશ્વર કયો? મારી અંદર બેઠો છે તે, એ જ ઈશ્વર આપની અંદર બેઠો છે, સ્વીકાર છે. બંનેનો ઈશ્વર એક છે તો ભદ્રાયુભાઈ અને નિમિષભાઈમાં કોઈ ભેદ નથી. બંનેનો ઈશ્વર એક છે તો રામભાઈ ઇઝ ઇક્વલ ટુ ભદ્રાયુભાઈ છે. આવું જો થશે તો રામભાઈને થતી તકલીફ ભદ્રાયુભાઈને તકલીફ લાગશે, અને એમાંથી સમાનુભૂતિ નામનો શબ્દ આપણી સમક્ષ આવશે. આ જે પ્રક્રિયા છે એમાં એકાંતની વાત, એમ જ મૌનની વાત, એમ જ ભક્તિની વાત. ભક્તિ ક્યારે નબળી ન હોય. શ્રીમદ ભાગવતમાં ભક્તિની આગળ હંમેશા તીવ્ર શબ્દ લગાવ્યો છે દરેક જગ્યાએ. કેમ લગાવ્યો છે? ભક્તિ તીવ્ર જ હોય, તીવ્ર ન હોય ને ભક્તિ ન કહેવાય. અમે બહુ ભક્તિ કરીએ એટલે શું કરો? તો કે ચાલતા ચાલતા માળા કરીએ, ના એ નથી. તીવ્ર હોય, ક્ષણે ક્ષણે, પળે પળે. આજનું આપણું જે સૂત્ર છે સંભવામી યુગે યુગે, એટલે ડોન્ટ વેઇટ ફોર અ યુગ. આપણે એમ કહેવાય છે કે અપ ટુ ડેટ કહેવાતું તો હવે અપ ટુ મોમેન્ટ કહેવાય છે. અપ ટુ ડેટ નહીં, 24 કલાક તો બહુ કહેવાય, અપ ટુ મોમેન્ટ. તમે એક ક્ષણમાં અત્યારના દુનિયા બદલાઈ ગઈ છે એમ બદલાણા છો, ધેન યુ આર અપ ટુ મોમેન્ટ. એવી જ રીતે સંભવામી યુગે યુગે નહીં, સંભવામી ક્ષણે ક્ષણે, સંભવામી શ્વાસે શ્વાસે. પણ એ સંભવામી એટલે હી વિલ નોટ કમ. તમારી અંદર એક નવી વસ્તુ પ્રગટાવવી પડે અને નવો દીવો પ્રગટે એ તમારું સંભવામી.
આપણે યાદ રાખવા જેવું છે મિત્રો, અસ્તિત્વ કોઈ દિવસ તમને ધક્કો નથી મારતું, અસ્તિત્વ તમને પુશ નથી કરતું, અસ્તિત્વ તમને આશીર્વાદ પણ નથી આપતું. એક્ઝિસ્ટન્સ ક્યારે તમને બ્લેસિંગ દીધા કે તમને પુશ કર્યો એવું નહીં બને. અસ્તિત્વ તમને નિયંત્રિત પણ નથી કરતું. આ એક બહુ સુંદર મજાની થિયરી સમજવા જેવી છે. અસ્તિત્વ તમને ધક્કો નથી મારતું, અસ્તિત્વ તમને આશીર્વાદ નથી આપતું, અસ્તિત્વ તમને નિયંત્રિત નથી કરતું. તો શું કરે છે અસ્તિત્વ? તો તમે સર્જેલા સ્પંદનોનો પ્રતિભાવ માત્ર આપે છે. પ્લીઝ ટ્રાય ટુ રિમેમ્બર ધીસ થિંગ. આ ઘોષ અને પ્રતિઘોષ છે, આ બળઘો છે. આપણે ગાઈડ નામનું પિક્ચર યાદ હોય, જેમાં દેવાનંદ એક મોટા બધા પર્વત પાસે લઈ જાય છે, હિરોઈન એને કહે છે કે જુઓ આ હું બોલીશ ને એ ઈચ્છા પ્રમાણે એ સામે જવાબ આપશે. અને એ બહુ જાણીતી વાત છે કે મેં તુમસો પ્યાર કરતા હું, એટલે ગુફામાંથી અવાજ આવે પ્યાર કરતા હું, પ્યાર કરતા હું, પ્યાર કરતા હું. અને પેલી હિરોઈનને કહે છે કે જો અસ્તિત્વ પણ કહે છે કે હું તને પ્યાર કરું છું. હકીકતમાં એ બહારનું કશું નથી, તમારો પોતાનો પડઘો છે. એટલે અસ્તિત્વમાં પુશ કરવાનું, આશીર્વાદ આપવાનું, નિયંત્રિત કરવાનું આવતું નથી. એ શું કરે છે? તમે સર્જેલા સ્પંદનોનો પ્રતિભાવ આપે છે. અસ્તિત્વમાં તમે જે તરતું મૂકો છો એ જ પડઘાની જેમ તમારી સામે પાછું આવે છે. મેં એટલા માટે વાત કરીને કહ્યું કે તમે પોતે ઈશ્વરને ઈચ્છો છો તો તમે ચો તરફ ઈશ્વરને ભાળો. તમે પોતે સંભવામી યુગે યુગે ને ચરિતાર્થ થવાનું ઈચ્છો છો તો તમે ચો તરફ તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી કરુણા, તમારી સેવા, પેલી ત્રણ સંસ્થાઓ માટેની સેવા સતત કરતા રહો, તમને પાછું મળશે એ ઈશ્વર છે. જે કઈ મળશે એ ઈશ્વર છે. કદાચ કોઈ દુર્ભાવ વાળો પ્રતિભાવ મળે, કશું વાંધો નહીં, એમણે આપ્યું છે, એ પ્રસાદ છે, એનો સ્વીકાર છે. તમે ત્રણ વખત સ્વીકાર કરશો તો ચોથી વખત ડેફિનેટલી તમને હકારાત્મક પ્રતિભાવ મળશે. પ્રાર્થના છોડવાની નથી, સ્મરણ છોડવાનું નથી, નામ છોડવાનું નથી. ઈશ્વરનું સ્મરણ પળે પળે થાય એ હકીકતમાં સંભવામી યુગે યુગે છે. તમે શાસ્ત્રમાં ત્રણ વસ્તુ કહેવામાં આવી છે, હું ફરીવાર એક કોટ કરું, સુખાવસાને, દુખાવસાને અને દેહાવસાને. આ ત્રણ સરસ શબ્દો છે. સુખાવસાને પણ સ્મરણ, દુખાવસાને પણ સ્મરણ અને દેહાવસાને પણ સ્મરણ. આ ત્રણ સ્ટેજ એવા છે કે જેમાં સુખ હોય તો એનું સ્મરણ, દુઃખ હોય તો એનું સ્મરણ અને દેહ છૂટતો હોય તો પણ એનું જ સ્મરણ. તમે એની સાથે કનેક્ટિવિટી બનાવી રાખશો તો એ તો અનલિમિટેડ કનેક્ટિવિટીનો માસ્ટર છે. કુંતાજીએ સુખમાં ભગવાનને યાદ કર્યા, અર્જુને દુઃખમાં ભગવાનને યાદ કર્યા અને ભીષ્મ પિતામહે દેહ છોડતી વખતે ભગવાનને યાદ કર્યા. આપ કલ્પના કરી શકો કે જે ભીષ્મ પિતામહને મારવા માટે કાળ ઝાળ થઈને દોડી શકે એ જ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા માટે દેહ છોડતી વખતે ભીષ્મ રાહ જોઈને ઉભા રહે. આ દેહાવસાને છે. તમે જે કરી રહ્યા છો તે પ્રત્યેક પળમાં તમારા દ્વારા ઈશ્વરનું સ્મરણ એ હકીકતમાં આપણા દ્વારા કહેવાયેલું ઈશ્વરને વચન છે, સંભવામી ક્ષણે ક્ષણે. મિત્રો, હું મારા સમય પ્રમાણે 5 મિનિટમાં મારી વાતનું સમાપન કરું અને સમાપનની અંદર 2-3 બાબતો આજની આપણને સ્પર્શતી હોય એવી ખાસ કરું, જેથી કરીને આજના યુગમાં, અત્યારના વિપરીત સમયમાં, વિપતગામી પરિબળોની વચ્ચે કુદરત જ્યારે રૂઠી છે એવું લાગે છે ત્યારે શું કરવું? બહુ સહેલી વાત છે. મારું તો એવું માનવું છે કે આ કોરોના છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એક વધુ દર્શન છે. મેં ગયા નવેમ્બરમાં જ્યારે કોરોનાનો સામનો કર્યો અને એક રૂમમાં બેઠો 14-15 દિવસ, ત્યારે મને એવી અનુભૂતિ થઈ કે આપણે સૌ નસીબદાર છીએ
કેમ નસીબદાર છીએ? એટલા માટે નસીબદાર કે હકીકતની અંદર આપણને કૃષ્ણ આ સ્વરૂપમાં અત્યારે જોવા મળ્યા છે. સંભવામી યુગે યુગે એકના એક સ્વરૂપે નહીં આવે, એ ફરી એકવાર પિતાંબરને હાથમાં વાંસળી લઈને ક્યારેય આવશે નહીં. એ સમય ગયો, ગોપીઓ પણ ફરી વાર નથી જોઈ શકી. તો આપણે ક્યાં એટલા પ્રેમી છીએ કે આપણે એને ફરી વાર જોઈ શકીએ? વી વિલ હેવ ટુ એક્સેપ્ટ અવર ઓન ડિયર ગોડ ઇન અનધર ફોર્મ. મને ને તમને ખ્યાલ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર મહાભારત દરમિયાન એક સ્વરૂપ જોયું છે, બહુ નાના હતા ત્યારે કૃષ્ણનું એક સ્વરૂપ જોયું છે. માટી ખાવાની પ્રક્રિયા કરતા નાનકડા કાનાને પકડી લે છે માં અને યશોદા એમ કહે છે કે તે માટી ખાધી છે, તો મેં નથી ખાધી, તો કે ના તે ખાધી છે. અને માં મોઢું દબાવીને જ્યારે મોઢું ખોલે છે ત્યારે એની અંદર એમને બ્રહ્માંડનું દર્શન કૃષ્ણ આપે છે, બ્રહ્માંડ દેખાડે છે અને માં એ વેટાણે મૂર્છિત થઈ જાય છે. તમે કલ્પના કરો, ઈશ્વર જેવા હતા એવા આવે ને સર, તો આપણે લોકો જીવતા ન રહીએ. એમનું ઓજસ એવું હોય ને, આભા એવી હોય, તો આપણે મૂર્છિત થઈ જઈએ. યશોદા જો મૂર્છિત થાય તો આપણી કઈ વિશાળ છે. એ કહ્યું એ બ્રહ્માંડ દર્શન કરાવ્યું. ફરી એકવાર આપણને ખ્યાલ છે કે ગીતાનું પઠન કરા ગીતા કહેતી વખતે અર્જુન જેટલો નબળો કોઈ વિદ્યાર્થી નહોતો, પૂછ્યા જ કરે, કેટલું સમજાવ્યું, સમજવાની તૈયારી જ નહીં. અને એક સમય તો એવો આવ્યો કે એને કૃષ્ણ ઉપર એવો આરોપ મૂક્યો, 5મા અધ્યાયમાં એવું કહ્યું છે કે તમે મને મિસગાઈડ કરો છો. એક કોરથી કહો છો કે દેહનું કોઈ અસર નથી, બીજી કોરથી તમે મને દેહનું મહત્વ સમજાવો છો. તમે મને સ્પષ્ટ માર્ગદર્શન આપો, આમ ગોટે ચડાવો નહીં, ડોન્ટ કન્ફ્યુઝ મી, એવું અર્જુન કહે છે. અને એ વખતે એમ કહે છે કે તમે કોણ છો, તમારું મૂળ સ્વરૂપ બતાવો. ત્યારે જે વિરાટ દર્શન મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુનને જોવા મળે છે એ બીજું દર્શન છે, વિરાટ દર્શન છે. અને વિરાટ દર્શન વખતે તો અર્જુન પણ ગભરાઈ જાય છે, ડરી જાય છે અને વિનંતી કરે છે. જે મૂળ સ્વરૂપ દેખાડો એમ કહેનારો અર્જુન વિનંતી કરે છે, બસ થયું, જેવા હતા એવા થઈ જાઓ. અને એ વિરાટ સ્વરૂપ પાછું ફરે છે. મને એમ છે કે અત્યારના ત્રીજું દર્શન થઈ રહ્યું છે અને એ કૃષ્ણનું સૂક્ષ્મ દર્શન છે. એવો વાયરસ સોજો જડતો નથી, એવો વાયરસ જેનું નામ ખબર નથી, ક્યાંથી આવ્યો તે ખબર નથી, ક્યાં જાય છે તે ખબર નથી. બધા જ સ્ટોરી વર્ણવે છે કે હું તો રૂમમાં ને રૂમમાં બેઠો રહ્યો, ઘરની બહાર ન નીકળ્યો તોય મને કોરોના લાગુ પડ્યું. કદાચ નસીબદાર છે કે એને કૃષ્ણનું સૂક્ષ્મ દર્શન આ યુગમાં થયું છે. જેમણે વિદાય લીધી એના માટે દુઃખ ખરું, પણ એ વિદાય નથી, એમનો જીવનનો ઉદ્ધાર છે. એમ કહેવાય છે, રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન કોઈનો વધ નથી કરતા, ભગવાન જેને મારે છે એનો ઉદ્ધાર કરે છે. આ વાત મેં અત્યારે એટલા માટે કરી કે તમે સંભવામી યુગે યુગે માટે ડોન્ટ વેઇટ કે હેલ્પ કરવા આવશે, એ મુશ્કેલી સર્જવા પણ આવશે, એ તમારી સામે પડકાર ખરો કરવા પણ આવશે. ક્યારેક કલ્પના કરીએ નિરાતે બેસીને કે આ 1.5-2 વર્ષના ગાળામાં આપણે આપણું કેટલું રિસર્ચ કર્યું, આપણે કેટલી નવી શોધો કરી, આપણે કેટલા આગળ વધ્યા, તો પણ વિચારવા જેવું છે. એ પડકાર રૂપે આવ્યું અને આપણને એને અંદરથી બરાબર ઉચકાવ્યા કે લે ભાઈ કામે લાગ. મિત્રો, છેલ્લી વાત, અત્યારના 2 પ્રકારની માનસિકતા છે અને 2 પ્રકારની માનસિકતા વ્યાપક છે. એવું નથી કે ભારતમાં છે કે અમેરિકામાં, વ્યાપક છે. એકને સ્કેરસિટી મેન્ટાલિટી કહેવાય છે, જેને ઉણપલક્ષી માનસિકતા કહેવાય. કેટલાક લોકોને તમે પૂછો એટલે એની પાસેથી તમને તાત્કાલિક ઉણપની યાદી મળશે. સાવ સાદો મજાનો ખાતો પીતો બેઠો હોય અને તમે એને પૂછો કેમ છો, એટલે તરત જ કહે છે ક્યાં સારું રહે છે, જુઓ ને તમે, એમ કરીને પોતાની કથા શરૂ કરશે. આ સ્કેરસિટી મેન્ટાલિટી છે, ઉણપલક્ષી માનસિકતા છે. અને બીજી પ્રકારની છે એબન્ડન્સ મેન્ટાલિટી છે, જેને વિપુલતાલક્ષી માનસિકતા છે. સ્કેરસિટી મેન્ટાલિટી છે એ તમને ધર્મ તરફ લઈ જાય અને એબન્ડન્સ વિપુલ છે, બધું કેમ છો મજામાં, હો આનંદ છે,
ઘરે જઈને તપાસ કરો તો એ ત્રણ દિવસથી જમતો ન હોય, એને સ્વાસ્થ્ય સારું ન હોય, પણ એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, હો કેમ છો, આનંદ છે. તો આ વિપુલતાલક્ષી માનસિકતા છે એ તમને નીતિ તરફ લઈ જાય છે. એબન્ડન્સ મેન્ટાલિટી નીતિ તરફ લઈ, યુ આર ગોઈંગ ટુ ડૂ સમથિંગ રાઈટ, નોટ ફોર યુ બટ ફોર અધર્સ ઓલ્સો. આ જે મેન્ટાલિટી છે વિપુલતાલક્ષી એ આપણે ડેવલપ કરવી જોઈએ. એવરીથિંગ ઇઝ રાઈટ, એવરીથિંગ ઇઝ ગુડ. આપણે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે ઉણપ લક્ષી માનસિકતામાં બહુ રહીએ છીએ, નાનકડી વાત હોય તો પણ એની ફરિયાદ કર્યા કરતા હોઈએ છીએ. મૂળરાજ રાજાડાનું એક સુંદર મજાનું નાટક હતું અને મૂળરાજ રાજાડા નાટકમાં એક સુંદર ડાયલોગ હતો. માણસનો સ્વભાવ એવો છે કે આવડા મોટા આખા શરીરે કશું જ ના હોય, પણ એક જગ્યાએ નાનકડી ફોડકી થઈ હોય તો હાથ હંમેશા ફોડકી ઉપર જાય, આખા શરીર ઉપર કોઈ દી જાય નહીં કે અહીંયા કાંઈ નથી, વાહ કેટલા સરસ હાથ છે, કેવા સરસ આંગળા છે, ના, પણ પેલી ફોડકી નાનકડી હશે તો એના ઉપર હાથ જશે. આ ઉણપલક્ષી માનસિકતા છે. આપણે હંમેશા ઉણપને કેટર કર્યા કરીએ છીએ. એમાંથી જો આપણે બહાર આવી જઈએ, બહાર આવવાના માર્ગ બહુ સિદ્ધ, ત્રણ જ માર્ગ, એબિલિટી ટુ બી ક્લિયર. કારણ કે હું તમારી સાથે વાત કરું છું ત્યારે હું એક શિક્ષક તરીકે એવા સ્ટેપ પણ આપવાનું પસંદ કરું કે જેને હવે આપણે પ્રેક્ટિસ કરી શકીએ. એબિલિટી ટુ બી ક્લિયર, શુદ્ધતા. આપણે કેટલા શુદ્ધ છીએ, કેટલા શુદ્ધ રહેવાનો પ્રયાસ કરીએ છીએ, નથી કરતા તો ચાલો કાલથી કરીએ. કાલથી શું કામ, આજના દિવસથી શરૂ કરીએ. બીજો મુદ્દો એબિલિટી ટુ ફોકસ, એકાગ્રતા. શુદ્ધતા હશે સાથે એકાગ્રતા જરૂરી છે. ટુ ફોકસ, તમે કોઈ વાત ઉપર કેટલું એકાગ્ર, મલ્ટી ટાસ્કિંગનો જમાનો શરૂ થયો એ હકીકતમાં સારો છે પણ આપણા માટે ઘાતક છે. એટલા માટે કે આપણી એકાગ્રતા 100% વેચાઈ ગઈ. આપણે હ્યુમન બિંગ છીએ, લિમિટેશન્સ છે આપણા. એબિલિટી ટુ ફોકસ. અને ત્રીજું એબિલિટી ટુ ગો ડીપ ઇન ટુ ધ મેટર, જે કરો છો તેમાં ઊંડા ઉતરવું, છપછપિયા કરવાની પ્રક્રિયામાંથી બહાર આવવું એ અતિ આવશ્યક વાત અત્યારના બની ગઈ છે. મને એવું લાગે છે મિત્રો કે જાણીતી વાત, ખોરાકને દવા ગણીને ખાઓ, નહીં તો દવાઓ જમવાની જેમ ખાવી પડશે. આ સાદું વાક્ય, છતાં આ વાક્ય મને અને તમને પેલા ઈશ્વર તરફ લઈ જાય ચોક્કસ. માણસ અને માનવમાં ભેદ છે, આ જરા સમજો. આ સમજી લીધા પછી એ ભેદને પારખી લો અને એ પ્રમાણે જીવન જીવો. એક વાત બહુ યાદ રાખવા જેવી, તમે જન્મો છો ત્યારે લોકોને ગમો છો અને પછી તમે મરી જાઓ પછી લોકોને ગમો છો. તમે યાદ કરજો, નાનકડું બાળક સૌને ગમે, કોઈનું હોય એ કોઈ જોતું નથી, સૌને ગમે. અને પછી મરી જાય પછી એની શ્રદ્ધાંજલિ સભામાં એવું એવું બોલાય કે જો જીવતા બોલાયો હોત તો એ 5-10 વર્ષ વધુ ખેંચી કાઢે. વચ્ચેનો જે ગાળો છે જન્મ અને મરણનો, એ મારે ને તમારે ફોડી લેવાનો છે. ગમવું કે ન ગમવું એ મારે ને તમારે નક્કી કરવાનું છે. બાકી એન્ડ અને બર્થ એ બંને તો સચવાઈ ગયેલા છે. તમને જે પ્રેમ કરતું હશે એ ક્યારેય છોડશે નહીં. તમને જે છોડી દે છે એ પ્રેમ કરતું હતા એવા વહેમમાં રહેવામાં આપણે જિંદગી કાઢીએ છીએ. તમે જેને પ્રેમ કરો છો એને ક્યારેય ન છોડી શકો એવું એકાદું કારણ શોધી કાઢો. એકાદું નાનકડું, 100 માંથી 1, 99 નકામા. કૃષ્ણને યાદ કરીએ, 99 ગાળ તારી પણ 100 મારી. એમ એક કારણ શોધો ને એક કારણ બરાબર સાથે પકડીને જીવ્યા કરો. ચિંતા કરવા જેવું નથી. ચિંતા થાય તો એને પાસે ન રાખવી. તાત્કાલિક બીજાને ફોન કરીને પાસ ઓન કરી દેવી. મને એવી ચિંતા થઈ કે રાજકોટથી હું નહીં પહોંચી શકું તો મેં ભાવનગર નેહલને ફોન કર્યો. મારી ચિંતા મેં નેહલ ઉપર પાસ ઓન કરી દીધી. કનેક્ટિવિટીથી લઈને બધા જ પ્રશ્નો મારા ટેસ્ટથી સોલ્વ થઈ ગયા. મારું એવું માનવું છે કે આ રીતે જો આપણે જીવન જીવવાનો પ્રયાસ કરીએ તો નથી બનતું કે ક્યારેય આપણને ઈશ્વર ન બને. એક બાબત જે શરૂઆતમાં આપણે ચર્ચી હતી એ આપણે ક્લિયર કરી લઈએ. સાયન્સ શું છે?
અને રિલિજિયન શું છે, એક વ્યાખ્યા, નાનકડું એક વાક્ય. લુક એટ ધ માઇન્ડ, લુક એટ ધ માઇન્ડ એઝ અ ફંક્શન ઓફ મેટર, લુક એટ ધ માઇન્ડ એઝ અ ફંક્શન ઓફ મેટર એન્ડ યુ હેવ સાયન્સ. બીજું વાક્ય, લુક એટ ધ મેટર એઝ ધ પ્રોડક્ટ ઓફ ધ માઇન્ડ, લુક એટ ધ મેટર એઝ ધ પ્રોડક્ટ ઓફ ધ માઇન્ડ એન્ડ યુ હેવ રિલિજન. આ રિલિજન અને સાયન્સની બહુ ક્લિયર ડેફિનેશન છે. બંનેની અંદર એકની એક વસ્તુઓ છે, ઇન્ટરપ્રિટેશન અલગ છે. મને યાદ છે રમણ મહર્ષિ સ્ટેટ ઓફ આઈ વિશે વાત કરે, જેની અંદર ત્રણ મુદ્દાઓ કયા. મારું આપ સૌને નિવેદન છે અને મારી નાનકડી વિનંતી છે કે આ ત્રણ મુદ્દાને પકડીને આપણે રોજ જીવવાનું શરૂ કરીએ તો આપણને વાંધો નહીં આવે. થ્રી સ્ટેટ ઓફ આઈ કયા છે? આઈ ઇન ટાઈમ, આઈ ઇન ટાઈમ, આઈ વિથ ટાઈમ એન્ડ ટાઈમલેસ આઈ. બરાબર મનમાં ઉતારી લેવા જેવું છે મિત્રો. આજના દિવસનું આ એક ભાથું ગણીએ, સમયમાં, સમય સાથે અને સમયથી પર ક્યારે રહેવું, એટલું જો મને ને તમને આવડી જાય તો હું માનું છું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મારા વાતના સમાપનમાં, ભાવનગરમાં બેઠો છું એટલે ભાવનગરના એક સમયના બહુ પ્રખર શિક્ષક અને કવિની એક વાત, જેમાં આપણને ક્યારે ક્યારે ભગવાન આપણી પાસે આવે છે એની વાત કરી છે, એ હું કોટ કરું. મુકુંદરાય પારાશર્ય, બહુ જૂનું અને બહુ સિદ્ધ નામ, એમની એક સુંદર મજાનું ગીત છે જે હું આપની સામે પઠન કરું. હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો, હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો, વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ, હવે હું મૂંગો કેમ રહું. હરી મને કોકિલ બનાવી વનમાં મૂક્યો, વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ, હવે હું મૂંગો કેમ રહું. હરી મને ઝરણ બનાવી ગીરીથી દોડવ્યો, હરી મને ઝરણ બનાવી ગીરીથી દોડવ્યો, વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ, હવે હું સૂતો કેમ રહું. ક્યાં નથી હરી, જુઓ. હરી મને સુવાસ બનાવી કળિયું ખીલવી, હરી મને સુવાસ બનાવી કળિયું ખીલવી, વળી તમે પવનો થઈ પ્રસર્યા છો પાસ, હવે હું બાંધ્યો કેમ રહું. હરી મને દીપક પેટાવી દિવેલ પૂર્યા, હવી મને દીપક પેટાવી દિવેલ પૂર્યા, વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ, હવે હું ઢાંક્યો કેમ રહું. હરી મને હું પદ આપીને પુરુષાર્થી કર્યો, અહમની એક જુદો જ ખ્યાલ કવિ રજૂ કરે છે. હરી મને હું પદ આપીને પુરુષાર્થી કર્યો, વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ, હવે હું જુદો કેમ રહું. મારી આસપાસ ક્ષણે ક્ષણે ઈશ્વર છે, એ ક્યારેક મને કોયલ બનાવે છે અને મારી આજુબાજુ વસંત થઈને ફરે છે, એ મને ક્યારેક ઝરણું બનાવીને પર્વત ઉપરથી નીચે મોકલે છે અને નીચે મને ઝીલવા માટે દરિયો તત્પર હોય છે, એ મને ક્યારેક સુગંધ બનાવીને કળીમાં પૂરી દે છે અને એ સુગંધ પ્રસરે એના માટે પોતે પવન બની જાય છે, મને દિવેલ પૂરેલી વાટ બનાવે છે અને એ વાટની અંદરનો પ્રકાશ થાય એવું આકાશ પોતે બની જાય છે, એ મને હુંકાર આપ્યો અને એને પરિણામે મને પુરુષાર્થ કરવાની ઈચ્છા થઈ અને એમણે આ પુરુષાર્થ ચાલુ રહે એની મને પ્યાસ આપી, તરસ આપી. હે હરિ, હું મૂંગો કેમ રહું, સૂતો કેમ રહું, બાંધ્યો કેમ રહું, ઢાંક્યો કેમ રહું અને ધારાથી જુદો કેમ રહું. જો ઈશ્વરથી હું જુદો નથી તો હકીકતમાં સંભવામી ક્ષણે ક્ષણે. નમસ્કાર.
વાહ ભદ્રાયુ ભાઈ, ખૂબ સરસ. આજે તમે સંભવામી યુગે યુગે સંભવામી ક્ષણે ક્ષણે અને એની થોડી કન્ડિશન્સ શરતો એટલે પ્રી કન્ડિશન્સ જે કહીએ આપણે કે શું છે, ખૂબ જ અદ્ભુત રીતે તમે આ વાત કરી. એક કલાક અમારો ક્યાં નીકળી ગયો? તપ શું, દાન શું, યજ્ઞ શું, અને ગીતામાં તો તમે કીધું એમ ત્રણેયના વર્ણન ભગવાને બહુ સારી રીતે કરેલા છે, પણ આપણા સાચા અર્થમાં તપ દાન અને યજ્ઞ શું કરી શકીએ, અને સમયમાં સમયની સાથે અને સમયથી પર. એ ખૂબ ખૂબ સરસ રજૂઆત રહી ભદ્રાયુભાઈ. આજે અમને ખરેખર એક નવો આયામ મળ્યો છે આખા શબ્દનો, આખા શ્લોકનો, અને આપણે પણ સમયની સાથે જ રહેવાનું છે. એટલે બીજે એક પાંચેક મિનિટ લઈને પછી આપણે આભારવિધિ કરીશું, અને જો થોડા પ્રશ્ન કોઈને હોય બીજી 10-15 મિનિટ માટે જો આપ અવેલેબલ હો તો. અને હું ચિરાગને કહીશ કે એ અમારા મુસ્તફાભાઈ અજમેરી એમના વિશે થોડી વાત કરશે. ચિરાગ, ઓવર ટુ યુ. થેન્ક યુ નિમેશ. આજે આપણું એક અહોભાગ્ય છે. પહેલા તો ભદ્રાયુભાઈ થેન્ક યુ વેરી મચ કે તમે આટલા સરસ રીતે અમને સમજાયું. એક કલાકનો પણ અમને ટાઈમ ક્યાં પસાર થઈ ગયો અમને ખબર ના પડી, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને સવારના 6 વાગે તમે તમારે ત્યાંથી ઉઠીને તૈયાર થઈને ભાવનગરથી અમારા માટે આપણો સમય કાઢ્યો એ બદલ આપનો આભાર. આપનો 10-15 મિનિટ લઈશ. કોઈને પણ ક્યુએ ક્વેશ્ચન આન્સર છે એમને આપણે વાત કરીએ, પણ એ પહેલા અમારા એક ખૂબ જ સારા મિત્ર, પણ મારે હું એમના વિશે વાત કરું એ પહેલા એક મારે એક શોર્ટ વિડીયો બતાવવો છે એમના માટે, તો એ હું શોર્ટ વિડીયો બતાવું અને પછીથી એમને હું એમની ઓળખાણ આપું. આમ તો જો કે બધા જ ઓળખે છે એમને, પણ જાણીતા એટલાન્ટાના અને આખા અમેરિકાના, એમનું નામ છે મુસ્તફાભાઈ અજમેરી. એમને હમણાં જ શિકાગોમાં ગ્લોબલ કોમ્યુનિટી ઓસ્કાર એવોર્ડ મળ્યો. એ અમારા માટે ખૂબ જ જાણીતું, અમારા માટે ખૂબ જ અહોભાગ્ય કહેવાય, કારણ કે એ અમારામાંના છે, અમારી જોડે છે, અને એમણે આ ગુજરાતી લિટરેચર સોસાયટી ચાલુ કરવામાં અમારી જોડે ભાગ ભજવ્યો છે. એમના માટે વધારે વાત કરું તો એવો એક કલાકાર નહીં હોય જે ઇન્ડિયાથી અહીંયા આવે અને એમની જોડે એમની ગાડીમાં બેઠા હોય, એવા એક પ્રોગ્રામ નહીં હોય કે જેમાં એમનું નામ જોડાયેલું ના હોય. આ તો એક સાંસ્કૃતિક પ્રોગ્રામની વાત કરું છું, પણ એવા બધા જ પ્રોગ્રામ, કોઈ પણ અમેરિકન પ્રોગ્રામ હોય કે ઇન્ડિયન હોય કે એમની એમના તરફથી પણ હોય, એ જોડે ને જોડે હોય છે. મને એક ખ્યાલ છે એમની જોડે મારી ઓળખાણ તો 2010 થઈ હતી, અને મને એક વખત એક વ્યક્તિએ વાત કરી કે રાતના 2 વાગે એમને ફોન કર્યો કે ભાઈ મારી ગાડીમાં ટાયર પંચર થયું છે, અને બેનનો ફોન હતો. એમણે કીધું કે ખાલી તમે મને કહો કે તમારી ગાડી ક્યાં છે અને હું 1/2 કલાકમાં ત્યાં પહોંચું છું. એવા નિસ્વાર્થ સેવાભાવી અમારા મુસ્તફાભાઈ આજે અમે ખૂબ જ આનંદથી એમને વધાવીએ છીએ કે ભાઈ એમની ડેડિકેશન અને એમનું હાર્ડવર્ક અમારા કમ્યુનિટી જોડે છે અને એમને આ એવોર્ડ મળ્યો છે. તો આવો આપણે એમને બોલાવીએ અને એમની જોડે 2-5 મિનિટ થોડી વાતો પણ કરીએ. તો મુસ્તફાભાઈ, આપને જોઈન કરું છું.
અને આપને અનમ્યુટ પણ કરું છું. મુસોભાઈ અનમ્યુટ કરશો. ચિરાગભાઈ ટુ મચ યાર, તમે આ બધું મને ક્યાં, તમે ક્યાં ભાઈ આજની સરપ્રાઈઝ કેમ આપો છો? ના, તમે જે કર્યું છે આટલું બધું છેલ્લા 25 વર્ષથી કમ્યુનિટી માટે, અરે બાપા, તમે મારા બધા મારા ભાઈઓ છો, મારો સમાજ છે, તમે બધા આપણે જ છીએ યાર. આ બધું ઇઝ ટુ મચ, બધું ના હોય આટલું બધું. પણ આટલા સરસ મિત્રો બધા મળ્યા છે, જોવાને કેટલું મોટું. આપણે આજે 45 જણા છીએ, એમાં ખાસ બધા આપણે સાહિત્યથી આપણે બધા જોડાયેલા છીએ, લિટરેચરથી જોડાયેલા છીએ, અને એ બધાનો આ બધો પ્રેમ છે ભાઈ. અને બહુ બહુ વધારે પડતું થઈ ગયું આખી ચિરાગભાઈ. અને રાજેશભાઈ જુઓ ત્યાં આગળ શું વાત છે, મલકાય છે. બહુ બસ, થેન્ક યુ વેરી મચ ચિરાગભાઈ. બસ આપણે યુ નો બહુ થયું આ ભદ્રાવીભાઈ ને આપણે સાંભળીએ, થોડાક ક્વેશ્ચન આન્સર હશે લોકોના, અને કોઈને પૂછવું હશે આપણે સાંભળીએ એમને. અને ખૂબ આનંદ થયો ભદ્રાવીભાઈ, તમે ખૂબ ખૂબ અમને નોલેજ આપ્યું, બહુ ડીપમાં તમે અમને લઈ ગયા. એક નાનકડા વાક્યમાં તમે તો આખી લગભગ અમને ગીતાનો સાર આપી દીધો. સંભવારી યુગે યુગે તમે તો લગભગ આમ અનટચ સબ્જેક્ટ ને તમે અમારી સામે લાવ્યા, અને ખૂબ ખૂબ જાણવા મળ્યું કે 99 ભૂલો ગાળો તમે દેવી તો દઈ દો, પણ મારી એક જ વસ્તુ આવશે તમને, એ આ કોરોના એમને બતાવી દીધું ભગવાને આપણને. પણ એનીવે કેરી ઓન બધાભાઈ, તમે બહુ આનંદ થયો, અમે બહુ આભારી છીએ તમારા, અને ખૂબ નસીબદાર છીએ અમે બધા કે તમને અમારા આ સંસ્થાના મંચ પર તમને અમને સાંભળવા મળ્યા તમને. અને ચિરાગભાઈ, નિમેશભાઈ, રાજેશભાઈ, જયશ્રીબેન છે, હેતલબેન, આ બધા તમારે બધાની મહેનતથી આ બધું થઈ રહ્યું છે. અને આપણો આજે ગુજરાતી લિટરેચર સોસાયટી છે, અને ટૌકો, રાજેશ ભગત ફાઉન્ડેશન, આ બધું જે સેવા કરી રહી છે આપણે બધાને આપીએ છીએ, અને ખૂબ ખૂબ બધાનો આભાર. કેરી ઓન પ્લીઝ ચિરાગભાઈ, નિમેશભાઈ, મુસ્તફાભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ, એન્ડ વી આર પ્રાઉડ ઓફ યુ. ઓ થેન્ક યુ રાજેશભાઈ. આપણે લિમિટેડ ટુ ધ સબ્જેક્ટ જ રાખીએ, એટલે આપણે એમનો ટાઈમ ઓછો લઈએ. તો પ્લીઝ રામભાઈ. રામભાઈ તમારે અનમ્યુટ કરવું પડશે. એમના માટે મારે કોઈ ક્વેશ્ચન નથી ચિરાગ, પણ ગીતાના બે શ્લોક લઈને એનો જે આસ્વાદ એમને કરાવ્યો એ અદ્ભુત છે. થેન્ક યુ ભદ્રભાઈ. થેન્ક યુ, આપના આશીર્વાદ રામભાઈ. યુ વેલકમ. થેન્ક યુ રામભાઈ, જો આપ આપણે અમારી જોડે આપણે આજે આપ પણ જોઈન થયા. રામભાઈ ની ઓળખાણ તમે ઘણી વખત કરેલી છે, પણ આજે ફરીથી હું એક વખત કહું કે સાહિત્ય એકેડેમી માટેના અમેરિકાના જેને ભીષ્મ પિતા કહેવાય, અને અમારા ગુરુ એવા રામભાઈ, આપણે ફરીથી વંદન કરીએ છીએ કે અમે તમારા પગલે પગલે ચાલીએ છીએ, અને અમારા આશીર્વાદ, તમારો હાથ અમારા માથે હંમેશા રહે એવા અમને આશીર્વાદ આપો. એનીબડી, તમારે બીજા કોઈને પણ કઈ પણ ક્વેશ્ચન હોય ભદ્રાવીભાઈ માટે, તો આપ હાથ ઊંચો કરો, અથવા તો અને તો આપને હું અનમ્યુટ કરું જેથી આપણે એમને પૂછી શકીએ કઈ પણ. મુકુંદભાઈ મહેતા,
આપને અનમ્યુટ કરું છું. મુકુદભાઈ. શ્રી ભદ્રાયુભાઈ, આપનું જે આજનું જે લેક્ચર છે ખૂબ ખૂબ બહુ જ ગમ્યું છે, અને એક ગાગરની અંદર આખો સાગર આપી દીધો છે કે ટૂંકમાં જે વર્ણન કર્યું છે કે ચલો ભાઈ, આપણે જીવનમાં પોતે જ અર્જુન છીએ. આપણે હાલતા ને ચાલતા દરેક ક્ષણે કઈ ને કઈ પ્રશ્નો ઊભા થાય છે, એનું નિરાકરણ કેવી રીતે કરવું. તદ ઉપરાંત આપે જેમ કહ્યું કે તપ, દાન અને યજ્ઞ, એનાથી પોતે સવે પોતપોતાની રીતે પોતાની આહુતિ દેવી જોવે, અને તો જ તે આ સંસારમાં સારી રીતે જઈ શકાય છે. તો આને માટે ખૂબ ખૂબ આભાર માનું છું, અને આપનું આ જે લેક્ચર હતું એ અમને ભારતીય વિદ્યાભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીરભાઈ વૈષ્ણવે અમને જાણ કરી એટલે અમને ખબર પડી, તો અમે એમના પણ આભારી છીએ. અને મુસ્તફા સાહેબે જે આ સિદ્ધિ હાંસલ કરી છે એ ખરેખર આ એને આપે જેમ કહ્યું એ પ્રમાણે યોગદાન પોતાનું આપ્યું છે, અને એને લીધે જ એમને આ એવોર્ડ મળેલો છે. તો એમને કોંગ્રેચ્યુલેશન્સ, અને રામભાઈ ગઢવીને મારા પ્રણામ. થેન્ક યુ. થેન્ક યુ મુકુદભાઈ. મુકુદભાઈ નો નંબર લઈ લેજો, એટલે તમે ડાયરેક્ટ એમને ઇન્વોલ્વ કરો, તો સુધીરભાઈ ને સુધી એમના તકલીફ ન લેવી પડે, અને એમને આ પ્રોગ્રામ ની દરેક માહિતીઓ મળતી જાય. એક્ચ્યુઅલી તો એમને અમને મોકલ્યું, અને અમારું એક એસોસિએશન છે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્ક, એનો હું પ્રેસિડેન્ટ છું, અને અમારા રિપોર્ટમાં આજે જ અમે આ વાત બાબતમાં મોકલ્યું છે, અને આઈ કેન સી કે સમ ઓફ ધ મેમ્બર્સ આર પ્રેઝન્ટ હિયર. એટલે અમને સુધીરભાઈ તરફથી અવારનવાર દરેક જાતના સમાચાર મળતા જ રહે છે. ચોક્કસ. અને મુકુંદભાઈ, તમે મને ડિરેક્ટલી તમારો નંબર મોકલી આપજો, જેથી હું તમને ડિરેક્ટલી બધી ઇન્ફોર્મેશન મોકલી શકું. ભલે, આવીન. ઓકે, થેન્ક યુ મુકુંદભાઈ. નમસ્તે. નમસ્તે. કલ્પેશભાઈ. હા જી જી, કલ્પેશભાઈ પછી જયશ્રીબેન મર્ચન્ટ ને કઈ કહેવું છે. ઓકે, કલ્પેશભાઈ. હા, મારે આ જરાક મુસ્તફાભાઈ અને ભદ્રાયુભાઈ નું જે વક્તવ્ય હતું આજે એને કનેક્ટ કરું, કે જે પોઈન્ટ નક્કી કર્યો ચિરાગ, તું આ સરપ્રાઈઝમાં લાવ્યો મુસ્તફાભાઈ નું અભિવાદન કરવાનું. પણ જે ભદ્રાયુભાઈ કહીએ કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્રવાદ આપણે સંકુચિત અર્થમાં લઈ જવાનો કે રાષ્ટ્ર પ્રેમ, મને મારા રાષ્ટ્ર માટે પ્રેમ છે એટલો જ બીજાને પણ હક છે એના રાષ્ટ્ર માટે. તો એના અનુસંધાનમાં મુસ્તફાભાઈ માટે હું જે કહું, મેં એમને એક કે બે વાર પ્રત્યક્ષ બી કહ્યું છે કે ખરેખર ખરેખર આપણા રાજકારણ ને હું વચમાં નથી લાવતો, પણ ખરેખર જે સાચા અર્થમાં જે આપણે ઇંગ્લિશમાં શબ્દ છે સેક્યુલર, મુસ્તફાભાઈ જેવો સેક્યુલર માણસ રિયલ લાઈફમાં મેં બહુ ઓછા જોયા છે, એવું કહું તો ચાલે, અથવા એક પણ જોયો નથી. કેમ કે ઘણી વાર હું એમના પરિચયમાં છું, શિકાગો હતા, શિકાગો થી એટલાન્ટા, એમની જેમ જ મેં બી હિજરત કરેલી શિકાગો થી મક્કા મદીના જેમ, અને એ મંદિરમાં તમને પ્રસાદ વહેંચતા બી જોવા મળે, એ ઉમરા કરવા મક્કા મદીના બી જાય, કદાચ મને યાદ નથી વ્યક્તિગત જીવન એટલું કદાચ હજ કરવા ગયા છે કે નહીં. કલ્પેશભાઈ, આપણે અને કુંભ મેળા એટલે એ બહુ, સોરી, ગો હેડ. આપણે સમયને અનુકૂળતા પ્રમાણે આપણે લિમિટેડ ક્વેશ્ચન તરીકે રાખીએ તો વધારે સારું રહેશે. ભદ્રાયુભાઈને પણ બીજા કાર્યક્રમમાં જવાનું છે. હું કનેક્ટ કરું છું કે એ સાચા અર્થમાં મુસ્તફાભાઈ નો રાષ્ટ્રવાદ જે ભદ્રાયુભાઈ વાત કરી, ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ કનેક્ટ. ઓકે, ઓવર ટુ યુ. યા, થેન્ક યુ. જયશ્રીબેન, આપને અનમ્યુટ કરું છું. નમસ્તે ભદ્રાયુભાઈ, હું જયશ્રી મર્ચન્ટ આપને પ્રણામ કરું છું. આપ સૌને અભિનંદન, મુસ્તફાભાઈને પણ પ્રણામ અને અભિનંદન. મારે એક સવાલ છે ભદ્રાયુભાઈ, કે જ્યારે કૃષ્ણ આપે વિરાટ સ્વરૂપની વાત કરી, તો કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપે બતાવે છે ત્યારે હાજર તો બીજા બધા જ પાંડવો હતા, કર્ણ હતા, સામેની સેના હતી, તો એ શું હતું, એને કઈ રીતે એક્સપ્લેન કરો કે એ વિરાટ સ્વરૂપ. માત્ર હું જેટલી વાર ગીતાનું આ વાંચું છું શ્લોક, ત્યારે મને દર વખતે થાય કે એ વિરાટ સ્વરૂપ એકલા અર્જુને જોયું એ શું હતું, એને કઈ રીતે આપણે એક્સપ્લેન કરી શકાય. તો આઈ થોટ આપના જેવા વિદ્વાન હાજર છે તો આપનું થોડું લાભ લઈએ, તો આ જો સમજાવી શકો તો બહુ આભાર આપનો. જયશ્રીબેન, ખૂબ ખૂબ આભાર આ સુંદર પ્રશ્ન પૂછવા બદલ.
મેં બહુ શરૂઆતમાં, હું વિદ્વાન નથી, હું વિદ્યાર્થી છું. કારણ કે ગીતા અંગે કોઈ વિદ્વાન હોય જ શકે એમ નથી, એટલું બધું. જ્યારે નવું જ્યારે વાંચો ત્યારે એક નવું અર્થઘટન આપે એવો એ ગ્રંથ છે. પણ મેં શરૂઆતમાં કહ્યું હતું કે યુવાનોને ઘણા પ્રશ્નો છે, એમાં આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે 700 શ્લોક બોલ્યા ત્યાં સુધી શું યુદ્ધ ન ચાલ્યું? પછી આ વિરાટ દર્શન એટલે અર્જુને કેમ જોયું? સામેની બીજી કૌરવ સેના જોઈ લીધું હોત તો યુદ્ધ ન થાત? આવા પ્રશ્નો મને આવા સમારંભ ઘણા યુવાનો પૂછે છે. પણ હું જરા જુદી રીતે આ વાતનો જવાબ આપું. હું એવું માનું છું કે તમે જેને જોવા ઈચ્છો છો એ જ તમને દેખાય છે. વાહ વાહ. અને ઘણી વાર એવું બને છે ને કે આપણી નજર હોય પણ આપણને દેખાતું ન હોય. કોઈ આપણું ધ્યાન દોરે ત્યારે આપણે કંઈક ભલે ત્યાં સુધી આપણું ધ્યાન હોય ત્યાં, પણ ત્યાં ન હોય. કદાચ આમાં પણ એવું બન્યું છે. હકીકત તો એવું છે કે એ અર્જુનની માગણી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણ તો એટલો બધો કાબેલ નાયક છે, એના જેવો તો કોઈ નાયક નથી, કે એ ધારે ત્યારે એક નાનકડું સ્વરૂપ લઈ શકે ને ધારે ત્યારે એક વિરાટ સ્વરૂપ બની શકે, ધારે એને જ એની અસર થાય. એ તો એક સામાન્ય વસ્તુ છે કે આ કૌરવો અને પાંડવો તો આમ ચચેરા ભાઈઓ હતા ને, તો જેટલી અસર કૃષ્ણના કૃષ્ણપણાની અર્જુન ઉપર થઈ એટલી બીજા ઉપર કેમ નથી થઈ? અથવા ભીષ્મ પિતામહ, મેં જે છેલ્લે કહ્યું કે ભીષ્મ પિતામહ એની સામે લડ્યા ત્યારે વિચાર્યું નહોતું કે આમાં જીત તો એની જ થવાની છે. અત્યારે આપણે શું કરીએ કે પામી જઈએ કે આમાં આ શેરમાં ભાવ ગકડવાના છે તો આપણે પરચેસ નથી કરતા, આવું તો આપણે કરીએ છીએ. તો કેમ ભીષ્મ નહીં સમજ્યા હોય? ભીષ્મ તો પરમ જ્ઞાની હતા. પણ કૃષ્ણ છે ને એવો કાબેલ નેતા છે, એવો નાયક છે, નેતા નહીં શબ્દ બરાબર નથી, નાયક છે કે જે ધારે તે કરી શકે છે. અને એને અર્જુનની વિનંતી હતી કે તમે કોણ છો? તમે આ જુદી જુદી વાતો કર્યા કરો છો, આપણે જેને અંગ્રેજીમાં એમ્બિગ્યુટી કહીએ છીએ એ વારંવાર ફેલાવ્યા કરો છો, છો કોણ? તમારું સાચું રૂપ દેખાડો. ત્યારે કૃષ્ણને એવું થયું કે આને મારામાં શ્રદ્ધા સાથેની શંકા ગઈ છે. આ શબ્દ બહુ સમજવા જેવો છે. આપણને શંકાઓ બહુ ગયા કરે છે પણ શ્રદ્ધા સાથેની શંકા નથી હોતી. ક્યાં વાત! આપણે તો તોડી ફોડી નાખવા ને નિર્મૂલ કરવા જ શંકા કરતા હોઈએ છીએ. આઈ બિલીવ ઇઝ ફાઇનલ, યુઅર વર્લ્ડ ઇઝ નોટ ફાઇનલ એમ માનીએ છીએ. ત્યારે એને બહુ સહજતાથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે એનો જવાબ માત્ર અર્જુનને જ મળ્યો છે અને અર્જુન પોતે જ જોઈ શકે છે. આપણને ખબર છે કે એ સમય જયશ્રીબેન એવો હતો કે એમાં આવી ચમત્કારિક વાતો બનતી હતી, નોટી બનતી એવું નહોતું. એટલે વિરાટ સ્વરૂપ એને એકને જ દેખાડ્યું છે. હું અહીંયા કો રિલેટ કરું, જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો ત્યારે ચતુર્ભુજધારી રામ થયા છે અને એમના દર્શન માત્ર કૌશલ્યાએ જ કર્યા છે. એમ કહેવાય છે કે રાણીવાસની અંદર જે બીજી સેવિકાઓ હતી એમની સાથે એને નથી થયા. એટલે આ જો સરખાવો તો એવું છે કે અવતાર પુરુષો આવું કરી શકતા હશે એમ આપણે માનીને મેં કહ્યું તેમ શ્રદ્ધા સાથેની શંકા નો ડાઉટ, બેનિફિટ ઓફ ડાઉટ એને આપી શકીએ, આવું મારું માનવું છે. મને એક વધારે વાક્ય, ખાસ તો આજે હું ખાસ ઓવારી ગઈ આપના કૃષ્ણપણાના શબ્દ માટે. એટલો અદભુત શબ્દ કૃષ્ણપણું, એના ઉપર ગ્રંથોના ગ્રંથો લખી શકાય એટલો સુંદર શબ્દ આજે મળ્યો. અને આપનો હું સહેજ મોડી જોડાય, મારે પર્સનલ કારણોને લીધે થોડુંક મોડું થઈ ગયું, પણ જેટલું મિસ થયું છે હું નિમિષભાઈ, રાજેશભાઈ હેતલ ને ચિરાગભાઈ પાસેથી લઈ લઈશ. અને પણ આઈ એમ ગ્લેડ કે આઈ એમ ધેર, અને થેન્ક યુ મારા સમાધાન કરવા માટે, આપનો બહુ બહુ આભાર. હું એવું માનું છું કે આપણે કૃષ્ણ બનવાની જરૂર નથી, પણ કૃષ્ણ પણ જેટલું આપણામાં ઉમેરાય આપણે કરી શકીએ. સાચા અર્થમાં ઓવારી ગઈ એ શબ્દ ઉપર, કૃષ્ણ પણ ઉપર, એમ થાય કે હમણાં જ કલમ લઈને લખવા માંડો એવું થઈ ગયું મને. બહુ સુંદર, બહુ સુંદર. મને અહિયાં એક જ શેર યાદ આવે છે ગાલિબ નો, જે હું ઘણી વાર કહું છું, એટલો સુંદર શેર છે. જબ કુછ ન થા તબ ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા, ડૂબોયા મુજકો હોની ને
અગર મેં ન હોતા તો ક્યાં હોતા, અને કૃષ્ણપણું આ જ વાતનું છે એવું હું સમજી છું મારા અલ્પમતીથી. પણ ખૂબ ખૂબ આભાર, ધન્ય થઈ ગયો, ખૂબ આભાર. થેન્ક યુ જયશ્રીબેન, થેન્ક યુ. તમારી જે કઈ બધી વાતો અમે લોકો બહુ મતલબ એટલે એટલું સુંદર રીતે સમજાવ્યું તમે કે આ બધી વસ્તુઓ એટલી બધી અઘરી છે છતાં સહેલી છે, અને સહેલી ક્યારે બને છે કે જયારે તમારા જેવા અમને લોકોને સમજાવે ત્યારે. એટલે આ બધી વસ્તુઓ સમજતા ખૂબ આનંદ થયો, સમય સરસ રીતે પસાર થયો અને બહુ સારો પસાર થયો તમારી સાથે. આવી રીતે આપણે મળતા રહીશું અને આવી રીતે અમે તમારી પાસેથી ઘણા બધા અમારા બધા વિચારો હશે અને અમારા પ્રશ્નો હશે તો હવે હું તો ખાનગીમાં તમને મોકલતો રહીશ ને કહેતો રહીશ, પણ આપણે એનું સમાધાન કરીશું. બટ થેન્ક યુ વેરી મચ, બહુ જ આનંદ થયો, ખૂબ આનંદ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. આઈ થિંક કલ્પેશ, એક જ વસ્તુ રાજેશભાઈ, જો શક્ય હોય તો આપણે ભદ્રાયુભાઈ ને અમુક એમના મનપસંદ ટોપિક્સ પર વાત કરવા માટે જરા છાશવારે બોલાવી એવું મને બહુ જ અંદરથી લાગી રહ્યું છે. તો આપણે વી કેન ટેક ઇટ ઓફલાઈન, બટ લેટ્સ ટ્રાય એન્ડ ડુ ધેટ. ચોક્કસ, વી કેન ડુ ધેટ, વી કેન ડુ ધેટ. આપણે આ છાશવારે શબ્દ ઉચ્ચારિત કરતા મને બહુ સાંભળીને આનંદ થયો. મૂળ ગુજરાતી અંદર બહાર બધે. થેન્ક યુ, થેન્ક યુ.